બોલાવો સાહેબ. આ ઓકે કરવાનું છે. હા ઓકે ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વસાયાણમ, નમો વત્સાયણમ, નમો લોયે સૌવ સાહુણમ, નમો લોયે સર્વ સાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચનમુક્કારો, સૌવ પાવપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવે સિમ, મંગલાણમ ચ સર્વે સિમ, પરમમ હવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંધર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની, અને સત્સંગરૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું મન વચન કાયા હું મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સત્યનારાયણ. જય સત્યનારાયણ. જય જય સત્ય. સાહેબ સચ્ચિદાનંદ. મંગળાચરણ બોલાવો, પરેશભાઈ ફોલો કરજો. હા જી, હા સર. નીજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમાસિદ પરમ ગુરુ, સૂક્ષ્મતમા પરમ ગુરુ. સત્યમ નિશ્ચય સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. હૈ. ત્રિશકોટી દૈવગણ, તેત્રીસ કોટી દૈવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગકલ્યાણકયજ્ઞમે જગકલ્યાણકયજ્ઞમે. મંગલમયોઆશિષમ. મંગલમય દ્યો આશિષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ. ગલતી ભૂલ કો માફી દ્યો. ગલતી ભૂલ કો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો. નિશય મે અભિવૃદ્ધિ દ્યો.
निश्चय में अभिवृद्धि दियो। सर चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सत्यन। जय सत्यन हिरानंद जी। जय सत्यन सर्वमात्माओं। जय सच्चिदानंद हरिनंदन जी सर्व महात्मा ने जय सच्चिदानंद। परेश भाई तुम्हारे कोई प्रश्न? પ્રશ્નમાં એક છે, એક નાનો આમ તો ખાલી ઇન્ફોર્મેશન માટે હતો હિરેનંદજી. આપણે જનરલ બહાર આપણે વ્યવહારમાં જોતા આવીએ છીએ, ઘણા લોકો ભીખ માંગતા હોય છે, ઘણા પેલા ગાંડા જેવા હોય છે, તો એ તો એમના કર્મનો હિસાબ છે. મને સમજણમાં આવે છે કે એમણે કોઈ એવું કર્યું હશે કર્મ, એનો આ હિસાબ છે. બાકી અંદર ભગવાન બેઠા છે અને બહાર પૂતગલ છે, પૂતગલ બી જોવાય છે. તો એની જોડે એક પ્રાર્થના મુકાય છે કે ભાઈ આ મનુષ્ય ભવ એને મળ્યો છે એનો હિસાબ, પણ ભગવાન એનું કઈ કલ્યાણ થાય, કોઈક સંતને મળે, સતને મળે કે જ્ઞાનીશને એને શરણું મળે એવી પ્રાર્થના કરીએ છો, તો એ વ્યાજબી છે આમ? એ પ્રાર્થના ચાલે, પણ મુખ્ય વસ્તુ પરેશભાઈ કેવી છે કે હા કઈ પણ પ્રાર્થના કરવાની છે હા તો પહેલમ પહેલા આપણે આપણા માટે કરવાની છે. બરાબર. આપણે જ્યાં પ્રાર્થના કરીએ છીએ કોના માટે કરીએ છીએ? એટલે એનું મનુષ્ય બહુ વેસ્ટ ના જાય એમ, એ અર્થે કે ભાઈ મને જેમ મળ્યું છે મેં નહીં મળે એવો આપણો એક આશય છે. હા, તો કે ખરેખર આપણે આપણા માટે કરવાની છે એટલે શું કે આપણે કોઈ પણ સામે સંજોગ આવ્યો હા તો આપણને ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ આપણને ના થાય. બરાબર. ચાલો એને ભીખ માંગતા જોઈને અસર એને થાય છે કે આપણને થાય છે? પણ નહીં થાય એટલે બીજી અસર નથી થતી આમ, એવું થાય કે આ મનુષ્ય ભવ છે ને અને એના કર્મનો હિસાબ છે એ સમજાય છે, પણ એવું આપણ અસર કોને થાય છે? એટલે આમ તો પરેશને જ થાય છે અસર તો આ. હા, તો કે જે પરેશભાઈને અસર થઈ ને હા એના માટેની જ બધી પ્રાર્થના કરવાની ને કે પોતાને અસર ના થાય. એ ખ્યાલ કેવી આવે? એટલે આખા જે આજે બુદ્ધ ભગવાન અને મહાવીર ભગવાનનો દાખલો આપે છે ને, ખ્યાલ કે મહાવીર ભગવાન 99% હતા, પણ એ બુદ્ધિના લેવલે ગયેલા. એટલે કોઈ પણ આવી રીતે દુઃખી જોયો તો એને અસર થાય, અને મહાવીર ભગવાન સંપૂર્ણ વિતરાગ હતા. ના એટલે એવી અસર નહીં થતી એના પ્રત્યે કે ભાઈ હો આવું આવું એવું નહીં. એમ આમ સહજ પ્રાર્થના નીકળે કે ભાઈ એના મનુષ્ય ભાવ મળ્યો છે તો એને કોઈ સત્પુરુષ સંત પુરુષ કે જ્ઞાનીનું શરણું મળી જાય એમ, કે જેથી એનો ફેરો નકામ ના. બાકી એવી અસર નહીં થતી ઓહો એમ, એવું એવું બધું નહીં થતું. આ કઈ પણ તમે આ કઈ પણ પ્રાર્થના કરી તો હા તમારી અંદર કઈ ઉભું થયું એના આધારે પ્રાર્થના કરી કે એમ નેમ કરી? ના એ પ્રાર્થના એટલે કરી કે મને જે મળ્યું છે મારો ભાવ સફળ તો એમ એનો થાય એ પણ રીતે, કઈ પણ ઉભું થયું એના આધારે થઈ ને. એ તો થવાનું જ ને સાહેબ, એ તો ઉભું તો થાય જ ને. હા, તો કે એના માટે આપણે બધું કરવાનું છે. આપણને જે અસર થઈ ને કોઈ પણ, હા ચલાયો, કારણ કેમ તો કે આજે હજી જે પરેશભાઈ નો ભાગ છે હા એ હજી સંપૂર્ણ નથી થયો 360 ડિગ્રીએ. આ એ તો નથી કર. ચલાયો, હા હવે હવે એ જ્યાં સુધી સંપૂર્ણ નથી થયો ત્યાં સુધી શું થશે? તો કે કોઈ પણ વ્યવહાર છે એમાં તમને અસર થશે, તમે પ્રાર્થના કરશો, પણ એ પ્રાર્થના વિતરાગ ભાવે નહીં થઈ શકે. એટલે તો પછી વિતરાગ ભાવે કેવી રીતે, કે મારે આ રાગ વિતરાગ ભાવે કેવી રીતે થાય? તો કે પહેલા પહેલા પોતાની અંદર જે કઈ પણ ઉભું થયું રાગ દ્વેષ, હા એ જે ઉભું થયું હા એમાં તમને સમજાય કે મને અહીંયા આ જાતની અસર થઈ, તો તમે તમારી અસરને જો જોઈ શકો, જાણી શકો, સમજી શકો, અને એમાંથી વિતરાગની જે સમજણ છે, વિતરાગની દ્રષ્ટિ છે, એનો ઉપયોગ મૂકો, પછી જે પ્રાર્થના કરો એ બધી ફળે. તો વિતરાગ નો ઉપયોગ કેવી રીતે મૂકવાનો? આખી આપણે 5 આજ્ઞા આપી છે ને, દ્રષ્ટિ આપી છે ને આપણને, ખ્યાલ આવ્યો? એ તો આપણે સીધી આપણે દ્રષ્ટિ
મેં હિરેનંદ જી એ દ્રષ્ટિથી હું પહેલું જોઉં છું એટલે તો મને એના પ્રત્યે એવું નહીં થતું કે હો આને આવું છે કે આને આવું છે એવું નહીં થતું. એ દ્રષ્ટિથી પહેલા જોઉં છું કે બે બાય રિલે વ્યૂ પોઈન્ટ આ ભય છે અથવા પેકિંગ છે, અંદર ભગવાન જ બેઠા છે રિયલ વ્યૂ પોઈન્ટથી, અને આ એના કર્મોનો હિસાબ છે અને મારી ફાઇલ હિસાબે એને જોવાનું છે. એટલું મને આ દેખાય છે ને ત્યાર પછી એના મને જે થયું છે કે ભાઈ ચલો હું પામ્યો છું એમ, એવું એને કોઈક સત્પુરુષ કે સંત પુરુષ કે જ્ઞાનીનું શરણું મળે એમ, જેથી એનો ફેરો વેસ્ટ ના જાય. એટલે એ બધી વસ્તુઓને આપણે ના નથી પાડતા, એ તો બહુ ઉત્તમ વસ્તુઓ છે, ખ્યાલ આવ્યો? પણ અત્યાર સુધીમાં પરેશભાઈ આપણે જેટલી ક્રિયા કરી છે ને, હા જેટલી જેટલા ધર્મ કર્યા છે, જેટલા દાન કર્યા છે, જેટલા પુણ્ય કર્યા છે, હા હા ખ્યાલ આવ્યો? એ સમજણ સાથે કર્યા છે કે સમજણ વગર કર્યા છે, ના એ પહેલા જે કરે બધા સમજણ વગરના જ છે. ખ્યાલ આવ્યો? હવે હા આપણને જે સમજણ પ્રાપ્ત થઈ હા એની સાથે, એ સમજણ સાથે આખો વ્યવહાર કરવાનો છે. એ પછી તમે પૈસા આપો પૈસા ના આપો, હા એ તો ખ્યાલ આવી ગયો. હેલો, હવે દાખલા તરીકે તમે આ પ્રાર્થના કરો છો હા પણ સામે વાળી વ્યક્તિ ને તમારી ખબર નથી, હા તમે પ્રાર્થના કરો છો પણ એને તો શું છે કે આ તો મને પૈસા આપવા જોઈએ, હા એમને આશા હોય એવી. હેલો. હવે તમે પૈસા નહીં આપો તો શું થશે? એને એને અંદર કંઈક ને કંઈક તો થશે ને, થશે ખ્યાલ આવ્યો? હા કે અંદર એને કંઈ પણ થાય છે તો તમે તમે તમારો જે જે આપી શકો છો કે નથી આપી શકતા, બે વસ્તુ છે. પણ હા એક વસ્તુ છે ને આધારે છે, તો કે તમારી પોતાની જે આખી અંદર સમજણ, તમારું જે આખું તમે લઈને આવ્યા છો એની સાથેનો હિસાબ, એની સાથે એને આધારે તમે આપી શકો છો નથી આપી શકતા, બરોબર છે. ખ્યાલ આવ્યો? એટલે આખું આખું જે વિતરાગ વિજ્ઞાન છે એ સમજણના બેઝ ઉપર છે, કોઈ પણ ક્રિયાના બેઝ ઉપર નથી. બરાબર એટલે તમે કોઈ પણ પ્રાર્થના કરો કે ના કરો, તમારી દ્રષ્ટિ નિર્મૂળ નિર્મળ થઈ ગઈ, તમારી દ્રષ્ટિ આજ્ઞાને આધારે તમારી દ્રષ્ટિ વપરાઈ, તો તમે એને પૈસા નહીં આપો તો પણ બંધાશો નહીં, અને પૈસા આપશો તો પણ બંધાશો નહીં, અને બરાબર પ્રાર્થના નહીં કરો તો પણ એને પ્રાર્થના પહોંચશે, બરાબર કારણ કે તમે એની સાથે શુદ્ધાત્મા દ્રષ્ટિ આખો વ્યવહાર કર્યો છે. બરાબર ખ્યાલ પરેશભાઈ, બરાબર મુખ્ય વસ્તુ દ્રષ્ટિની કિંમત છે. હા એ બરાબર કોઈ પણ તમારી જે પ્રાર્થના છે એ પ્રાર્થના તો સ્થૂળ વસ્તુ છે, બધી વસ્તુ તો સારી છે, ખ્યાલ આવ્યો? પણ તમારી એ જગ્યાએ શું દ્રષ્ટિ વપરાઈ એની કિંમત છે. એમાં બરાબર તમે પૈસા નહીં આપો તો પણ પેલો સુખી થશે, કારણ કે તમે એની સાથે દૃષ્ટિ થી આખો વ્યવહાર કર્યો, વિતરાગ બરાબર દ્રષ્ટિ થી વ્યવહાર કર્યો. સૂક્ષ્મ વ્યવહાર તો આપણો દ્રષ્ટિનો એટલે હા, કિંમત એની છે. આપણે અત્યાર સુધી આ બધી સ્થૂળ પ્રાર્થનાની વેલ્યુ કરીએ છીએ, આપણે પૈસા દાન પુણ્ય કરીએ એની વેલ્યુ કરીએ છીએ, કોઈ નથી કરતું એની ડીવેલ્યુ કરીએ છીએ, કોઈ પ્રાર્થના નથી કરતું એની ડીવેલ્યુ કરીએ છીએ, ખ્યાલ આવ્યો? એટલે તમે શું કર્યું એની કિંમત નથી, તમારી એ સંજોગમાં શું દ્રષ્ટિ વપરાઈ એની કિંમત છે, બરાબર ખ્યાલ આવ્યો? આ વાત છે. બોલો પરેશભાઈ, સમાધાન થઈ ગયું? હા તો જય સચિદાન થઈ સત્ય. જય સચિદાન પરેશભાઈ જય સચિદાન સાહેબ કશ્યપજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. નરેશજી જય સચ્ચિદાન, હિરેનાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. શેર કરવાનો ઓપ્શન આપ. હા, શેર કરો તમે. જી આપ સૂત્ર 665 આપ શોર્ટ મેં હી બતાઈએગા. ના ગમતી રકમ ને તપતી ભાગો ભાંગો ભાગો હા તો જવાબ શૂન્ય આવે. શોર્ટ ને બતાઈએ તો કે ના ગમતી રકમને તપથી ભાગો તો જવાબ શૂન્ય આવશે, એટલે તમારો દ્રષ્ટિપૂર્વક નો આખો વ્યવહાર થયો, કોઈ પણ ના ગમતું આવ્યું એમાં તમારો તમારો પાંચ આજ્ઞા સાથે આખો જે કંઈ પણ વ્યવહાર થયો તો એ કર્મમાંથી તમે મુક્ત થઈ જાઓ છો. તપતી ભાગો મતલબ તપ્ત કી ભાગ તપથી
મેં શોર્ટમાંથી કીધું એટલે પછી મારે બહુ શોર્ટ કરી નાખવું પડે. नहीं वो ठीक है, मैं जो वर्ड्स का पूछ रहा हूँ उसका बताइएगा ना। तप थी बागो का मतलब क्या है? તપથી ભાગો એટલે તમે જે તમારી 5 આજ્ઞાનો આખો ઉપયોગ છે એ આખો તપમાં જાય છે. अच्छा, 5 आज्ञा का जो है वो उपयोग हाँ, ना वो तप तप से होता है, देखा है वो तप. मतलब वो उसमें मतलब तप इसमें, जहां तक मुझे समझ में आता है तप मतलब हाँ जो पहले का ज्ञान और आज का ज्ञान उसमें थोड़ा घर्षण होता है, उसको तप बोलते हैं, सही है? हाँ उसको तप नहीं बोलते हैं. आज का जो ज्ञान है उसका जो उपयोग है क्यों, और वो उपयोग में आपको वो जो बाह्य तप है उसमें असर होती है, और ये तप है उसमें आनंद प्रकट होता है. हाँ, लेकिन तप 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 बोला ना उसको, मतलब कुछ घर्षण होने से गर्मी हाँ पैदा होती, इसलिए उसको तप बोला ना। आता बोला ठीक है, तो जवाब शून्य आवेश, जवाब शून्य कर्म आवेश। कर्मामाथी मुक्त थे गया शेष विशेष ना रहे. हाँ अच्छा ऐसा, ठीक है। आत्मा निर्विषय छे, तप त्याग ए विषय छे। मतलब ये जो बोल रहे हैं कि तप त्याग, मतलब ये जो भारी तप त्याग का मुझे समझ में आता है ना, इसके लिए हाँ आत्मा निर्विषय है, मतलब कि उसमें विषय विषय यहाँ पर मुझे समझना है। हाँ, हाँ इसमें आगे भी हाँ है कोई विषय? आत्मा निर्विषयी छे अने तप त्याग ए विषय छे. विषय एटले સબ્જેક્ટિવ, કોઈ પણ તમે સબ્જેક્ટમાં ગયા ખ્યાલ અચ્છા, આવ્યો, અને આત્મા ઓબ્જેક્ટિવ છે. મતલબ વો એબ્સોલ્યુટ હે, વો જો હે મતલબ રિલેટિવ હે સર, મતલબ જો હે ના। હા, તો જે તપ ત્યાગ છે એ કોઈ પણ તમારો જે બહારનો પૂતગલનો ભાગ છે અચ્છા, એમાં જ હશે, એટલે કશ્યપજીના ભાગમાં છે ખ્યાલ આવ્યો, અને એ આત્માના ભાગમાં નથી, આત્માનિર્વિષય છે. મતલબ ઉસમે યે જો વિષય મતલબ હોતા હે કે જો 5 ઇન્દ્રિયો બહાર યા જૈસે આપને બતાયા જગત સે સંબંધિત નહીં હે, ઉસકો વિષય ઉસ જો જગત। કશ્યપ જી હાં સે જો સંબંધિત હે સબકો વિષય કહેતે હૈ. જી, કશ્યપ જી સે જો સંબંધિત હે હાં વો સબ વિષય, હાં ઠીક, વો સબ વિષય હે. આત્મા કે અલાવા સબ કુછ વિષય, સબ એસા કુછ અવસ્થા। એક મિનિટ, કોઈ વિષય માં આત્મા નથી, આત્મા આત્મા આત્મામાં છે, ઠીક હે। અવસ્થામાં અભાવ નોર્મલ થાય કે બિલો નોર્મલ થાય તે વિષય કહેવાય? અવસ્થામાં એબોવ નોર્મલ થાય કે બિલો નોર્મલ થાય તે વિષય કહેવાય, બરાબર છે. કારણ કે અવસ્થામાં એબોવ નોર્મલ ને બિલો નોર્મલ કેવી રીતે થાય છે, તો કે એ દ્રષ્ટિનો ઉપયોગ નથી થતો, આપણને જે દ્રષ્ટિ આપી છે એનો ઉપયોગ નથી થતો, એના આધારે એ એબોવ નોર્મલ ને બિલો નોર્મલ થાય છે. એબોવ નોર્મલ થયો તો પણ વિષય થયો, અને બિલો નોર્મલ થયો તો પણ વિષય થયો, એ કોઈ પણ સબ્જેક્ટમાં જતો રહ્યો. દાખલા તરીકે તમારી જોડે કોઈ પણ સારો વ્યવહાર કર્યો તો કોની સાથે કર્યો, તો કશ્યપજી જોડે કર્યો, પણ એ દ્રષ્ટિનો ઉપયોગ ના થયો તો સારો વ્યવહાર કર્યો એના એબાઉ નોર્મલ થઈ જશો તમે. મતલબ વો જો હે ગમો અનગમો મેં ચલે જાતે હે, વો અબનોર્મલ, ઉસકા મતલબ હે ના, મતલબ ગમો કરતા પણ વધારે વસ્તુ, બીજી વસ્તુ છે એબાઉ નોર્મલ, એટલે જે નોર્માલિટી છે. ચાલો, દાદા ભગવાનને પ્રશ્ન કર્યો તો કે આ આ જગતનું એસેન્સ શું છે, તો કે કમ ટુ નોર્મલ, એબવ નોર્મલ ઇઝ ધી પોઈઝન, બિલો નોર્મલ ઇઝ ધી પોઈઝન, કમ ટુ નોર્મલ. ચાલો, એટલે જે આપણો કોઈ પણ ભાગ છે એમાં જ્યાં જ્યાં પણ દ્રષ્ટિ વગર જેટલો જે જે અવસ્થાઓ છે એમાં જ્યાં જ્યાં દ્રષ્ટિ નથી વપરાતી ત્યાં એ ક્યાંક ને ક્યાંક ઇમોશનલ ભાગ છે જ, એટલે એબો નોર્મલ બિલો નોર્મલ છે. ઇમોશનલ ભાગ આપ બોલ રહે હૈ, ઇમોશનલ હો જાતા હૈ તો અબ નો અબાઉ નોર્મલ યા બિલો નોર્મલ હો જાતા હૈ। હા, મોશન મેં નહીં હૈ. અચ્છા, મતલબ કી વો મતલબ ઉસમે નોર્માલિટી મેં સંભાવ તો રહેતા હી હૈ ના। હા, વો સંભાવ મેં નહીં આતા હૈ. ઠીક હૈ, સમજ ગયા, ઠીક હૈ। વિષયો કોને કહેવાય જેમાં મન વચન કાયાનું એકાકારપણું થાય તે? અને મન વચન કાયામાં એકાકાર ના થયો તે નિર્વશય। અભી ये મુજે ये સમજના હે ઇસમે કે મન વચન કાયાનું એકાકાર બનુ, ઠીક હૈ? અબ જૈસે માન લો વિચાર આતે હૈ તો ઉસમે વિચારો કે સાથ એકાકાર હો જાતે હૈ,
वचन के साथ एकाकार मतलब क्या कहना चाहते हैं, और काया के साथ एकाकार मतलब वो मेरा मानते हैं ऐसा बोलना चाह रहे हैं ये हूँ हूँ हाँ मनमा विचार आयो तो मैं विचार करियो, हाँ बोले छे तो के हूँ बोलियो, करियो तो के मैं करियो, अच्छा इन्हें एकाकारपणो कहवाय है अच्छा तो उस ना। मन अने मन जो वचन का है ना एकाकार ना ना थयो तो निर्विषय, अमा एकाकार ना थयो कि एमा जे कर्तापणो छे भोक्तापणो छे एने आधारे एनो व्यवहार ना थयो तो आखो निर्विषय थयो। अच्छा ऐसा ठीक है। फिर विषय नो सामावायु थयो त्यांथी निर्विषय थवा मांड्यो। हाँ विषय नो सामावायु थयो ये बताए। तो के इनो जे पक्ष हतो के विषय में सुख छे एनो पक्ष छोड़ दीधो एक वक्त, भले ने अत्यार तमने वर्तातु नथी के अत्यार तो एवं वर्ताय छे के विषय में सुख छे एवं वर्ताय छे, पर छता पण तमे एनो पक्ष छोड़ी दीधो अने एना सामो पड़िया, भले ने तमने अत्यार समझायु के ना समझायु, सामा पड़िया कैसे सामा पड़ते वही मैं पूछ सामा पड़ा है एटले शू छे के कई पण अंदर मन में विचार आयो के कोई पण सुंदर स्त्री ने जोई ख्याल आयो अने एमां तरत तमने थोड़ो पण विचार विचार आयो अने ए विचार में तमे सही ना करी, अच्छा उसका ख्याल आयो। विरोध में जो है बोला वो बोला कि सुख है हम बोले सुख नहीं है ऐसा ना सामा हाँ तथ्यार्थी विषय निर्विषय था। अच्छा मारे शुरुआत थी गई एनी अभी जो है वो प्रोसेस फिर जो है कंप्लीट हो जाएगा। ठीक अभी। हाँ स्त्री नु भेगू थवू ए जोखम नथी पन आंख नु खेचान थवू ए जोखम छे माटे त्या प्रतिक्रमण करीने ऊंचो मुकी दो। इस वैसे तो समझ में आता है थोड़ा सा ये थोड़ा सा और इसमें खुलासा करें केस ऊंचो मुकी दो मतलब उसको क्लोज कर दो जो है मतलब वो अगर अच्छा क्लोज कर दो। वो मतलब खेचान नहीं होना चाहिए इस पे ध्यान रखना चाहिए ना। हाँ देख हम सामान्य रीते केवु छे के स्त्री नु आपणे केवु थाय के आपणे संजोग ने दूर करीए छे, हवे संजोग दूर थाय एम नथी अच्छा एटले स्त्री थी दूर भागे एम, हेलो, पर स्त्री ने दूर ભાગવાથી નહીં થાય, પણ તમારી જે આંખ ખેંચાય છે તો એ તમારી આંખ ખેંચાય છે એટલે શું છે કે તમારું જે ચિત્ત છે એ જાય છે ત્યાં, એટલે બરાબર એ ચિત્ત જે ખેંચાય છે એટલે ચિત્ત ને સુખ સાથે સંબંધ છે, એને સુખ માન્યું હોય તો જ આંખ ખેંચાય, એમાં જોખમ રહેલું છે। સમજો ભૂખ 6 9 6 7 3 ભૂખે વેદના શમાવાનો ઉપાય છે બધા વિષયો વેદના શમાવાના ઉપાય છે ત્યારે આ લોકો તેની શોક થઈ ગયો ત્યાં લિમિટમાં રહેજે શોકી ના થઈ જઈશ નોર્મલિટી ખોલી કાઢો। અબ ઇસમે જો હે મતલબ યે ભૂખ જો હે વેદના મતલબ વો બતા રહે હૈ કિ જબ भूख वो वेदना या वेदना और वेद एक ही चीज होता है ये यहाँ वेदना नहीं लिखा है वेदना और दूसरी जगह नहीं वेद लिखा होता है वेदना और वेद एक ही चीज होता है। जैसे आप खाना खाएंगे तो टॉयलेट होगा ने, जब खावानु खाए छे तो संडास सब पड़े छे ने, एवी आ वस्तु छे के आजे जे पेलू एने संज्ञा कीधी मैथुन संज्ञा कीधी, जेम भय संज्ञा छे मैथुन संज्ञा छे, एटले तमने तमने जे कई इंद्री मळी छे जे कई पुद्गल मळ्यु छे तो आ जे कई पण जे असर थाय छे जे जे विषयनी असर थाय छे, शातानी अशर मतलब वही ना हा हा एनी असर थाय छे तो के एने एने शमावा माटे नो वाधो नथी, पण एमा अत्यारे शौखीन थई गया छे एटले लिमिट जती रही, अच्छा वो नॉर्म अब नॉर्मल हो गया जो है। अच्छा वो एबनॉर्मल हो गया है। ठीक है। हक नु भोगवानी छूट छे पन अनक नु आनंद थी भोगवे तेना थी घोड़ा गांठ बंधाए ने
આવતા કેટલાય અવતાર બગડે પણ પસ્તાવો કરે તો ગોળાગાંઠ ઢીલી થઈ જાય ને છૂટવા માટે અવસર મળે। वैसे थोड़ा समझ में आ रहा है, लेकिन इसमें ये जो है मतलब घोड़ा गांठ होता है ना, पक्की गांठ, मतलब ये बताना चाह रहे हैं ना, घोड़ा गांठ हाँ मतलब कर्म, हाँ यानी का मतलब कर्म जो है वो ऐसा बन जाते हैं कि वो गाढ़ कर्म बन जाते हैं, ऐसा बोलना चाह रहे हैं ना। उसके अंदर जो आनंद है उसको अच्छा हाँ अगर आनंद चला जाए अच्छा तो भी ये जो घोड़ा गांठ है वो ढीली पड़ जाएगी। हाँ। और केटलाय अवतार बगड़े, मतलब वो उसको भटकना पड़ेगा, बगड़े मतलब उसको भटकना पड़ेगा। बहुत भटकना पड़ेगा बहुत। हाँ तो पछतावा करो तो घोड़ा गांड ढीली थाय ते छुटवा माटे अवसर मले, ये थोड़ा समझा, हाँ छुटवा माटे जो एनो अवसर। पछतावो करे एनो पछतावो करे तो जे के एनी अंदर जे आनंद आनंद शोधतो तो आनंद मानतो तो ये पछतावो करवाथी जे जे मान्यता छे ए एनी ढीली पड़ी जाए छे। और छूटवा माटे अवसर मले, ये किसका पता। हाँ तो के पछी आ जारे आटलू जे करे ने तो एने एनी जे गोड़ागांठ तो ढीली पड़ी ने પણ એને એવું કોક ને કોક એવું નિમિત્ત મળે કે એ એમાંથી એને બિલકુલ મુક્ત કરાઈ દે। મુક્ત કરાય દે। અચ્છા, આ દુનિયામાં કોઈ ચીજ બંધન કરતી નથી, એકલું પરસ્ત્રી ની લૂંટ ચાલે તેજ બંધન કરે છે। वो मतलब कि बस्तरी से लूट होती वो बंधन कारक है, ये समझ में आता है। वो बोले कि कोई दूसरी चीज भी बंधन करती न थी, ये बोले। એની જે દાનત છે એટલે हाँ આમ પર સ્ત્રી અને પર લક્ષ્મી हाँ લેકિન ये के બોલે લક્ષ્મી, મતલબ બસ યહાં સિર્ફ બસ્તરી કે બારે મેં બોલા, બાકી બોલતે હૈ કુછ। બારે મેં બોલા હે લેકિન યે જગ્યા પર સ્ત્રી કે બારે મેં બોલા હે લેકિન દોનો ચીજ કે લિયે હે। अच्छा, मतलब ये मेरे को लगता है कि कॉन्टेक्स्ट में वो दादाजी बोले होंगे किसी को। हाँ દાદાજી બોલે એટલે આ આ આ દુનિયામાં કોઈ ચીજ બંધન કરતી નથી પણ એકલું પરસ્ત્રીની લૂંટ ચાલે છે તે જ બંધન કરે છે। તો કે જે પોતાનું નથી પારખું છે એ ભોગવવાની જે દાનત છે એ બંધન કરે છે। દાખલા તરીકે તમે કોકને ત્યાં જમવા ગયા થોડુંક કશ્યપજી થોડુંક મારે દાખલો આપીને વાત કરવી પડશે હો। ઓકે okay। હા કોઈને ત્યાં તમે જમવા ગયા ત્યાં તમને એવું કહેવાય છે કે પારકા રોટલાની કોળ સૌને મીઠી લાગે કવિરાજના પદમાં પણ છે ખ્યાલ તો કે પારકા રોટલાની કોળ મીઠી લાગે એટલે બહાર બીજે જગ્યાએ કોઈ જગ્યાએ જમવા ગયો હોય ને તો એને એમ લાગે કે હા અહીંયા બહુ સરસ બનાવે છે આ આ મારી વાઇફ છે એના કરતા આની વાઇફ છે ને જમવાનું સારું બનાવે છે। તો એ એ કદાચ તમને જમવા પ્રત્યે બીજાનું જમવા પ્રત્યે તમને એટલું થયું ને તો એ બધું બંધન નહીં કરે બરાબર, મતલબ સબસે ખ્યાલ ઝ્યાદા, મતલબ લક્ષ્મી સે ભી ઝ્યાદા મેરે કો સમજ મે આતા સ્ત્રી કા જો હૈ વો પર સ્ત્રી કા વો જો હૈ વો ઝ્યાદા બંધન। આવ્યો। સહી બાત હૈ બિલકુલ સહી બાત હૈ લક્ષ્મી સે ભી જ્યાદા હૈ ક્યુંકી ઉસકે અંદર ચેતન હૈ આત્મા હૈ। વિષય માત્ર કાદવ સ્વરૂપ છે, આત્મા એકલો જો યાદ રહે તો એ વિષય નથી, બાકી બીજું બધું જે યાદ રહે તે બધો બધા વિષયો છે। મતલબ ये जो बता रहे हैं कि आत्मा के सिवाय, जो ये कहने का मतलब कि आत्मा के सिवाय सब विषय है, मतलब जो है जो याद आता है वो ऐसा बोल रहे हैं। हाँ आखा जगत नी कोई चीज मने ना खींचे, मारा थी मोटी चीज होए तो मने खींचे ने। अब ये ज्ञानी पुरुष अपने लिए बोल रहे हैं कि मारा थी कितनी मोटी चीज होए तो मने खींचे नहीं, ये समझाए। हाँ बड़ी बात बोल दी क्योंकि वो जो कोई चीज एमने खेचे नहीं કારણ કે એને ખબર છે કે આ જે દાદા ભગવાન છે અંદર જે પ્રગટ થયું છે એના કરતા કોઈ મોટી વસ્તુ છે નહીં કે જે મને ખેંચે। मतलब जिसको जो बड़ी चीज होगी वो उसके प्रति लोग आकर्षण होते हैं कि उसको उससे कुछ प्राप्ति होगी, ऐसा ऐसा बोलना चाह रहे हैं। दाखलो आपी दो दादा ભગવાન ને અમેરિકામાં એસએલ વર્લ્ડ માં લઈ ગયા હતા ત્યાં બધા મહાત્માઓ સાથે હતા બધાને કોકને આ રાઈડ ગમી કોકને આ રાઈડ ગમી બધા બધા વાતચીત કરે બધા વાતચીત કરતા કરતા વિચાર આવે કે આપણે દાદા ભગવાનને પૂછીએ કે એમને શું ગમ્યું ખ્યાલ જે અહીંયા કહે છે ને આ મને કોઈ ચીજ ખેંચે નહીં એમ
આપણને બધી વસ્તુ ખેંચે, એ વસ્તુઓ કે એની અંદર સુખ માન્યું છે. હવે દાદા ભગવાનને ખેંચે નહીં તો એમ બધાને વિચારો કે દાદાને આપણે પૂછીએ કે દાદા તમને કઈ વસ્તુ ગમી, તો દાદાએ શું જવાબ આપ્યો? શું જવાબ આપ્યો? દાદા કે ઘોડો સારો હતો, કે છે હા ઘોડો. ઘોડો. હવે દાદા બધાને આશ્ચર્ય થયું કે દાદા ઘોડો સારો હતો, કઈ સમજ ના પડી. તો કે સાહેબ આ જેટલી વસ્તુ તમે કહો છો ને, આ રાઈડ સરસ હતી, આ રાઈડ સરસ હતી, આ સરસ હતું, એ સરસ હતું, એમાં કોઈ જગ્યાએ આત્મા નથી. હા અચ્છા, મતલબ કોઈ કોઈ ખીચને વાલી મોટી ચીજ, મતલબ કે જો મોટી બડી ચીજ હોતી વો ખીચતી અપને કો, હે ના, યે કહેના ચાહ રહે ના, ઉસમે સુખ હા, એ માનતે, કહેના ચાહતે. જિસકો સુખ માનતે ઉસકો બડી ચીજ માનતે. અચ્છા અચ્છા હા, આ 8682, આ કુદરત ની રમત માં જો ત્રણ વેદ ના હોત તો સંસાર માં છૂટા રહેવાત. બધી રમત જ ત્રણ વેદ માં છે. આ ત્રણ ને જો ખોરાક તરીકે ગણવામાં આવ્યા હોત તો કશો વાંધો જ ન હતો, પણ એનું વેદ કહ્યું. મતલબ યે જો વેદ યા ત્રણ વેદ, મતલબ ઇસમે જો બતા રહે હૈ યહાં પર વેદ કા થોડા મુજે યે સમજ મે આતા હૈ કિ યે વેદ મતલબ જો લિંગ લિંગ હોતા હૈ, ઠીક હૈ, હું વેદ બોલા. પુરુષ છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું નપુંસક છું. તો સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ, આ ત્રણ વેદ થયા. એસા ભાન હોના ઉસકો વેદ બોલા હૈ ના. હા, વો જો એ એ વેદ તરીકે હોત, જો આ કુદરત ની રમતમાં જો ત્રણ વેદ જ ના હોત તો સંસારમાં છૂટા રહેવાત. બધી જ રમત રમત ત્રણ વેદમાં છે. આ ત્રણને જો ખોરાક તરીકે ગણવામાં આવ્યો હોત તો કશો વાંધો નહોતો, પણ એને વેદ કહ્યું. એટલે એ વેદે છે ને, હું સ્ત્રી છું, હું પુરુષ છું, એ એને વેદે છે. એની જે માન્યતા છે ને, એ વેદે છે, એને લીધે આ પ્રોબ્લેમ છે. દાખલ આજે સામે સ્ત્રી છે પણ હું શુદ્ધાત્મા છું, તો હું એના વેદમાં નથી રહ્યો. અચ્છા, એસા માન્યતા હૈ, મતલબ ઓર વો કુદરત કી રમત, કુદરત કી રમત કિસકો કહેતે હૈ? હા, તો કે આ જે ત્રણ વેદ છે, આખી કુદરતી પ્રક્રિયા છે. એ એ જ્યાં સુધી એને જ્ઞાની પુરુષ ના મળે ત્યાં સુધી એ ત્રણ વેદમાંથી મુક્ત થઈ શકે નહીં. કુદરત કી રમત મતલબ જો કુદરત કી સભી પ્રક્રિયા ઉસકો બોલતે હૈ? કુદરતી પ્રક્રિયા હૈ. અચ્છા, તો ઉસમે જો હૈ મતલબ અગર ઉસકો અગર હમ મતલબ सिर्फ लिंग की तरह जो है भान नहीं होता, खाली जो है मतलब जैसे खाने के तरीके हम खुराक की तरफ उसको हम मान्यता में रखते हैं तो फिर कोई प्रॉब्लम नहीं होती, ऐसा कहना चाह रहे हाँ हैं हाँ आज जगत. एक मिनट, हीरानंद जी और कश्यप जी, हाँ मुझे ऐसा लग रहा है कि ये 682 आपने पूछा ना, उसके पहले वाला 681 जरा पढ़ेंगे ना तो ज्यादा क्लियरिटी होगी, ऐसा हो लगता है मुझे. अच्छा, जस्ट पढ़ लेते हैं 681. ભૂખ મટાડવા માટે રોટલો ને શાક ખાવાનું છે, ટેસ્ટ નો માટે નહીં. ટેસ્ટ ને માટે ખાવા જશો તો રોટલે રોટલા રોટલો ને શાક ભાવશે નહીં, માટે વેદ થઈ જશે. ત્રણ વેદ થી આ જગત આખું સડે છે. હા ટેસ્ટ માટે ગયો, હા આ સરસ કર્યું એમણે નરેશભાઈએ, ખ્યાલ આવ્યો? હા હા મતલબ ટેસ્ટ કે લિયે નહીં જાના હૈ, જો અપના જરૂરત હૈ ઉસકે હિસાબ સે જો હૈ જાના હૈ. હા, ભૂખ મટાડવા માટે તો ફક્ત રોટલી ને શાક જ ખાવાનું છે. હા, એટલે આખા જગત સડે છે. સડે છે કા મતલબ ક્યા કહેના ચાહ રહે હૈ? સડે હા, એટલે ભૂખ મટાડવા માટે રોટલો ને શાક ખાવાનું છે, ટેસ્ટ માટે નહીં. ટેસ્ટ ને માટે ખાવા જશો તો રોટલો ને શાક ભાવશે નહીં, માટે આ વેદ થઈ જશે. ત્રણ વેદ થી આ જગત આખું સડે છે, એટલે આખું સડી ગયું, ક્રોનિક થઈ ગયો. મતલબ સડને કા મતલબ ક્યા હૈ? વો મતલબ કી વો બિગડ બિગડ જાતા હૈ. બિગડ ગયા, બિગડ ગયા, બિગડ ગયા, બિલકુલ બિગડ ગયા, અચ્છા, ખતમ હો ગયા. વો જબ જો હૈ મતલબ ઉસકા ઓરિજિનલ જો અવસ્થા હૈ વો સબ બિગડ ગઈ જો ટેસ્ટ નોર્મલ. મેં ચલા ગયા, ઇસકે લિયે બિગડ ગયા, ભૂખ મિટાને કે લિયે નહીં રહા. અભી 682 પઢીએ. હા, આ કુદરત ની રમત માં જો ત્રણ વેદ ના હો તો સંસાર માં છૂટા રહેવાત.
બધી રમત ત્રણ વેદમાં છે. આ ત્રણ નો ખોરાક તરીકે ગણવામાં આવ્યા હોત તો કશો વાંધો જ ન હતો, પણ એને વેદે કહ્યું. ની હા, સમજ મે આ સહી છે. એટલે કુદરતી રમત એટલે આજે ખોરાક તરીકે અને એની ભૂખ મટાડવા માટે હોય તો એક કુદરતી માં કુદરતમાં છે. ફક્ત જો ભૂખ ભૂખ મટાડવા માટે વ્યવહાર હોય ને તો તો એ કુદરતી છે, બરોબર. હા હા પણ ટેસ્ટમાં જતો રહ્યો એટલે આ બે સૂત્ર એટલે વંચાય તો એક્ઝેક્ટ ક્લિયર થાય. ધન્યવાદ. આ જગત માં જીતવા જેવું શું? આ ત્રણ વેદ છે. જેને વેદ જીત્યો તેને આખું જગત જીત્યો. ત્રણ વેદ ક્યા? સ્ત્રી વેદ, પુરુષ ને નપુંસક વેદ. મતલબ જો હૈ કે યે અગર હમ ઇસ બાન મે નહીં રહેંગે કે યે પુરુષ હૈ, યે નપુંસક હૈ, યે સ્ત્રી હૈ, તો ફિર જો હૈ હમ દૂસરે કો જો હૈ અપને ઉસ પે જો હૈ અપને જો હૈ મતલબ ઉસકે સાથ એડજસ્ટ કર સકતે હૈ બાકી જગત કી ચીઝો કે સાથ. આ જગત માં જીતવા જેવું શું છે? આ ત્રણ વેદ જ જીતવા જેવા છે, પણ જીતી ક્યારે શકે? તો કે પોતે હું શુદ્ધાત્મા છું, પોતે પોતાના સ્વરૂપનું ભાન થાય તો જ એને જીતી શકે. જીતને કા મતલબ ક્યા જો એડજસ્ટ હોને કા? નહીં, જીતના મતલબ ક્યા હૈ તો કે ઉસકી અસર મે સે વો મુક્ત હો ગયા. અચ્છા, અસર મે સે મુક્ત હો ગયા. એક વિષયમાં જે અટક્યો તે ભગવાન થઈને ઉભા રહ્યો, ને વિષયમાં લટક્યો તે સીધો નરક ગયો. હમ્મ, તો વો મુજે સમજે કે વો વિષય મે સ્ટોપ હો ગયા તો વો ભગવાન હો ગયા, ઓર વિષય મે લટક્યો મતલબ ઉસમે ઉસી મે ઉસી મે જો હે ઇમર્સ હો ગયા ના, વો ઉસકો બોલતે હા ના, હા ડૂબ ગયા, ઉસી મે ડૂબ ગયા, ઉસી લટક્યો. મે ડૂબ ગયા. વિષય સંબંધીનો અભિપ્રાય એ જ વિષય સંબંધી પ્રવર્તતા અજ્ઞાનનો મુખ્ય એવિડન્સ છે. વિષય સંબંધી અભિપ્રાય મતલબ જો સુખ કી માન્યતા, વિષય સંબંધીની પ્રવર્તતા, એ પ્રવર્તતા કા મતલબ ક્યા? થોડા સમજ. પ્રવર્તતા એટલે એમાં જ વર્તે, એટલે વિષય સંબંધી અભિપ્રાય પહેલા પહેલા વિષયમાં સુખ છે એમની માન્યતાને આધારે એ જ વિષયો સંબંધી પ્રવર્તતા એટલે એમાં જ એની પ્રવર્તના હોય. અચ્છા, ઉસમે ઉસમે વર્તન હોગા તો વો વો જો હે અજ્ઞાન અજ્ઞાન મુખ્ય એવિડન્સ થયો. મતલબ અજ્ઞાન કી વો મેન પહેચાન હૈ, વો એવિડન્સ છે મતલબ લક્ષણ હૈ. લક્ષણ હૈ. અચ્છા, વો અચ્છા કે મતલબ કે એસા હોતા તો મતલબ વો વો અભી અજ્ઞાન મે હી હૈ એસા, અગર વો વિષય મે. ઠીક હૈ, સમજ ગયો. લપસી નથી પડવું એવો દ્રઢ નિર્ણય કર્યો, અને પછી લપસી પડે તે ગુનો નથી, પણ દ્રઢ નથી કર્યો અને લપસી પડે તે ગુનો છે. અબ યહાં ગુનો કા સમજ મે સમજના હૈ કે ગુનો કા ક્યા અર્થ હોતા હૈ એક્ચ્યુઅલી. ગુના ગુના કા મતલબ જો આપ ગુના કરતે હો તો ઉસકા દંડ પડેગા ને. અચ્છા, જિસકા દંડ આયે ઉસકો ગુના કહેતે હૈ. હા અચ્છા, એસા. ઠીક હૈ, તો અબ સમજ મે. આપને જતા જતા એકદમ એવી સાંકડી પટ્ટી ના જગ્યા આવી કે જ્યાં બેઉ બાજુ થી દરિયામાં પડી જવાય, ત્યારે કેવો નિશ્ચય કરે છે? ત્યાં નિશ્ચય કઈ વારંવાર નથી કરવો પડતો, એ તો ઘડીએ ઘડીએ મહી એક ફેરો નિશ્ચય થઈ જાય છે, પછી નિરંતર જાગૃત રહે. અબ મેરે કો યે થોડા સમજ મે આતા હૈ, મેરે કો યે સમજ મે આયે બતાના ચાહ રહે હૈ કે જિસ ચીઝ કી હમારે કો મતલબ જિસકા પરિણામ હૈ સમજ મે આતા હૈ, ઉસકો જો હૈ મતલબ તુરંત હમારા વો ફિર સેટિંગ હો જાતી હૈ. યે કે રાઈટ. અચ્છા, ઠીક હૈ. નિશ્ચય કરવા છતાંય મોલા પડી જાય તો ફરી ફરે નિશ્ચય કરવો, પણ આ મારાથી નથી થતું તે નથી થતું એવો બોલાય જ નહીં. આવું બોલવાથી તો આત્મા પ્રતિષ્ઠિત આત્મા છિન્ન ભિન્ન થઈ જાય છે. કેટલી કેટલી મોટી વાત કરી. અબ યહાં પર આત્મા પ્રતિષ્ઠિત આત્મા છિન્ન ભિન્ન થઈ જાય છે, ઇસકે બારે મેં થોડા સા બતાઈએ. હા, કે 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 આજે જે જે પ્રતિષ્ઠિત હું શુદ્ધાત્મા છું એ પ્રતિષ્ઠા કરી છે ને, જો પહેલા પહેલું શું, જે નિશ્ચય કરવા છતાંય મોડા પડી જાય તો ફરી ફરી નિશ્ચય કરવો, પણ આ મારાથી નથી થતું. તો કે એ જે કહે છે ને કે બ્રહ્મચર્ય મારાથી નથી પડાતું, આવી રીતે નથી રહેવાતું, એવું બોલાય નહીં. અચ્છા, એવું હા એ બોલે ને તો કે
પોતે જે આજે નક્કી કરેલું છે, પોતે હું શુદ્ધાત્મા છું એ એ જે નક્કી કર્યું છે, આમાં સુખ નથી એ નક્કી કર્યું છે, એ જે બોલ એ બોલે ને પાછું બધું જ આખું ડોળાઈ જાય, છેલ્લે ભિન્ન થઈ જાય, આખું ડોળાઈ જાય પાછું. उसकी सब शक्ति जो है कम हो जा कम कम कमजोर हो जाती ये જે જ્ઞાની પુરુષે કૃપાથી તમને હું શુદ્ધાત્મા છું અને મારા પોતાના સ્વરૂપમાં જે સુખ રહ્યું છે એ જે આખો નિશ્ચય કરાયો છે ને वो सब પાછું ફરીથી ડોળાઈ જાય એવું બોલવાથી. ડોલાઈ જાય મતલબ वो कम कमजोर हो जाता है। હા, ડોળાઈ ડોળાઈ જાય, ડોળાઈ ડોલાઈ જાય ખબર પડે ને, ડોલાઈ જાય મુજે પૂરા એક્ઝેક્ટ મીનિંગ સમજ નહીં। ડોલાઈ જાય મતલબ ડોળાઈ ડોળાઈ જાય એટલે ચોખ્ખું પાણી હોય એની અંદર કઈક પાવડર જેવું જાય તો પાણી કેવું ડોળું દેખાય ને. नहीं मुझे वो समझ नहीं आता। जो डोलाई जाए किसको बोलते हैं जो है डोलाई जाए ડોળાઈ જાય એટલે આ ટર્બિડ વોટર, ટર્બિડ વોટર। अच्छा ટર્બિડ, अच्छा तो वो मतलब अच्छा वो अस्पष्ट हो जाता, चीजों चीजें अस्पष्ट हो जाती। वो છિન્ન ભિન્ન હો જાતા હે વો એટલે જે તમને તમને તમારું જે સ્વરૂપ આપ્યું છે, હું શુદ્ધાત્મા છું, ખ્યાલ આવ્યો, હું શુદ્ધાત્મા છું અને મારા સ્વરૂપમાં જે સુખ રહેલું છે એનો જે ન્યાય નિશ્ચય છે, તો તમારે તમને ગમે તે થાય છે એને બોલવાનું નથી. બોલવા બોલ બોલશો ને એની કઈ પણ બોલશો ને એની આ બધી અસરો છે, અસરો છે, અસરો જતી શક્તિ ચલે અસરો છે. નિશ્ચય એનું નામ કે આપને નક્કી કર્યું તે ઠેઠ સુધી રહે તો પછી એને સાંધો આગળ મળી રહે, ટાઈમિંગ પણ મળી રહે, નિશ્ચય ફેરવી નાખે તો આગળ સાંધો ના મળે, એક નિશ્ચય કરે પછી પાછો બીજો કરે તો મળે મળે ખરું, પણ એના ટાઈમ નહીં, ને પાછો પીસીસ માં મળે, એક એક ધાર્યું ના મળે। मतलब ये जो मतलब ये जो मतलब बोले कि निश्चय करने के बाद फिर अनिश्चय हो जाता है, तो फिर वो सब टाइमिंग नहीं होता। टाइमिंग का थोड़ा समझाए पहले, टाइमिंग હા, નહીં। તો કે અત્યારે આપણને આ જ્ઞાની પુરુષ મળ્યા છે, ચલાયો આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે, તો એ ટાઈમિંગ છે, તો એ એ એ ટાઈમિંગમાં તમારો જે નિશ્ચય છે એ નિશ્ચય એ એ પાકો રહેવો જોઈએ કે નિશ્ચય શું, કે હું શુદ્ધાત્મા છું અને એમાં જ સુખ રહેલું છે એવો ન્યાય નિશ્ચય થઈ ગયો, અને જો એમાંથી નિશ્ચય પાછો ફરી ગયો કે ના હજી સુખ છે, હજી વિષયમાં સુખ છે, अच्छा પછી મતલબ આગળ સાધો નહીં મળે. જો ચીઝો કા લિંક જો હે વો સહી થી ટાઈમ પે મિલ જાયેગા, એસા બોલના ચાહ રહે ના હા, અભી ટાઈમિંગ હૈ, ફિર ટાઈમિંગ ચલા જાયેગા. અભી સત્સંગ મિલ રહા હૈ, ઓનલાઈન સત્સંગ મિલ રહા હૈ, વો સબ ટાઈમિંગ હૈ, સહી। અચ્છા ટાઈમિંગ હૈ, અભી સબ કુછ હૈ આપકે પાસ. એક જ્ઞાની પુરુષ દાદા ભગવાન હૈ, દાદા ભગવાન કે યે સબ આપ્ત પુત્ર હૈ કે જો ઉનકે સાથ રહે કે પૂરા પૂરા તૈયાર હુએ હૈ, તો અભી આપકે પાસ ટાઈમિંગ હૈ, ફિર અભી એક એક દો ભવ કે બાદ ક્યા હોગા પતા નહીં હૈ, 100-200 સાલ કે બાદ યે કિતના રહેગા ઉસકા પતા નહીં, અભી ટાઈમિંગ હૈ. और निश्चय अनिश्चय करते हैं तो फिर जो है वो एक धारियों ना मले बोल रहे, एक धारियों ना मले, पीसिस ना मले। હા, પછી પછી પાછું એક ધાર્યું ક્યારે મળે, કે મૂળ પુરુષ હોય ત્યારે તમને એક ધાર્યું મળે. એક ધાર્યું મતલબ કે વો સંજોગ લગાતાર નહીં મિલેંગે જો હૈ, વો કભી મિલેંગે કભી નહીં મિલેંગે, એસા ના। હા, 2-4 જન્મ ઓર નિકલ જાયેંગે ઉસમે. ઠીક હૈ, જેટલા નિશ્ચય કર્યો છે તેટલા જ ફલશે, બીજું કશું જ નહીં કરવાનું। બતાવીએ બીજું કશું જ નહીં કરવાનું, હા, કે જેટલો જેટલો નિશ્ચય કર્યો છે, નિશ્ચય એટલે શું, હું શુદ્ધાત્મા છું અને સુખ એની અંદર જ રહેલું છે, હું એટલે આ નક્કી કર 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 કરવાનું છે, સુખ શેમાં છે, હું મારા સ્વરૂપમાં સુખ છે, મારા સ્વરૂપમાં સુખ છે, મારા સ્વરૂપમાં સુખ છે, એ જે ન્યાય નિશ્ચય છે એ તમને ફરશે, એ જ કર્યા કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. મતલબ માન્યતા બદલની હૈ, બાકી વો બાકી વો જો હૈ બાકી પુદ્ગલ વ્યવસ્થિત કે હાથ મે હૈ, એસા માન્યતા તો આપકી ચેન્જ કર દી, લેકિન ઉસમે અબ રહેને કા હૈ. રહેને કા। અચ્છા ઠીક હૈ, તો નિશ્ચય એ જ પુરુષાર્થ છે। મતલબ અભી યે જો હૈ યે યે કિસકે લિયે કહા હૈ, મતલબ યે યે જો હૈ જો જો જો
जो शुद्ध आत्मा पद जिसने पाया उसके लिए कहा है ना, उसको पुरुषार्थ करना है। निश्चय एज पुरुषार्थ छे, એટલે જે પોતે પોતાના સ્વરૂપમાં જે રહે છે એ જ પુરુષાર્થ છે, બીજો કોઈ પુરુષાર્થ નથી. અત્યાર સુધીમાં પુરુષાર્થ આપણે આ દાખલા તરીકે વિષયનું જે બ્રહ્મચર્ય છે એના માટે કેટલા બધા પુરુષાર્થ કર્યા, કેટલું બધું તરછોડ્યું, સ્ત્રીને તરછોડી, સંસારને તરછોડ્યો, હિમાલયમાં જઈને લટક્યા, પ્રાપ્ત ના થયું, આપણે એવા બધા પુરુષાર્થ અત્યાર સુધી કર્યા છે. અચ્છા, પુરુષાર્થ એને એનું નામ કે જે ફલે જ, એ થોડા કે પુરુષાર્થ એટલે પુરુષ થયો, પુરુષ થયો એટલે કોને પુરુષ થયો કહેવાય, કે પોતે પોતાનું સ્વરૂપ જાણ્યું એને એને પુરુષ કહેવાય, અને પોતે પોતાના સ્વરૂપને જાણ્યા પછી એમાં રહે એને પુરુષાર્થ કહેવાય, તો જ ફળે, બાકી ફળે નહીં. પોતે પોતાના સ્વરૂપને જાણ્યા વગર કોઈ પણ કરે તો ફળે નહીં, ફલે કઈ પણ કરે. મતલબ ક્યા કહેના ચાહ રહે, કે મતલબ ઉસકા ક્યા ફળે એટલે એનું એનું ફળ, ઉસકા ફળ મિલે, મતલબ ઉસકા મતલબ ઉસકા પરિણામ આયેગા હી આયેગા, મતલબ પરિણામ, હા પરિણામ મિલે ઉસકા, ઉસકો ફળે, જો કોઝ હૈ ઉસકા ઇફેક્ટ હોગા, એસા ઇસ તરહ સે બોલ રહે ના, હા ઉસકા ઉસકા પરિણામ, આપને જો પરિણામ બોલા ને વો બિલકુલ સહી હૈ, પરિણામ ઠીક હૈ, ઉસકા પરિણામ મિલે. વો ડેફિનેશન દી હૈ પુરુષાર્થ કી એક તરહ સે મુજે સમજ. સંજોગો ભેગા થાય તેથી જે કાર્ય થાય તેમાં જે ધ્યાન ઉત્પન્ન થાય એ પુરુષાર્થ છે. અબ જો હૈ જો બોલ રહે જો જે ધ્યાન ઉત્પન્ન થાય એ પુરુષાર્થ છે, એ જો હૈ યહાં પર જો ધ્યાન કા જો હૈ ધ્યાન કિસકો આપ બોલતે હૈ? તો કે ધ્યાન મતલબ એની એની જે દ્રષ્ટિ છે એ એ દ્રષ્ટિ ક્યાં છે એને પુરુષાર્થ કહેવાય છે. ધ્યાન એટલે આપણે જે ધ્યાન ધરીએ છે એ ધ્યાન એ સ્થૂળ વસ્તુ છે, પણ એની જે દ્રષ્ટિ ક્યાં છે એ વખતે. યે ધ્યાન વો વાલા ધ્યાન નહીં, રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન, શુક્ર યે જો અપને આજ્ઞા મેં રહેતે વો શુક્લ ધ્યાન મેં આતા હૈ. તો એની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ, જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને દ્રષ્ટિ આપી એવી રીતે દાદા ભગવાને આપણને દ્રષ્ટિ આપી. અચ્છા, હા એ જે દ્રષ્ટિ છે એને ધ્યાન કહેવાય છે. તો વો ધ્યાન દ્રષ્ટિ એટલે એટલે બીજી રીતે કહીએ તો તમારું જે ચિત્ત છે, હા તમારું જે ચિત્ત છે એ શુદ્ધાત્મામાં એ જે રહ્યું એ શુક્લ ધ્યાન છે. એ પણ ક્યારે રહેતો કે આજ્ઞાના ઉપયોગથી. અચ્છા, મતલબ કે આપો શુક્લ ધ્યાન, પુરુષાર્થ છે. શુક્લ ધ્યાન હોવા ઇસકા મતલબ વો હમને વો પુરુષાર્થ કિયા ઉસકે લિયે તો વો શુક્લ ધ્યાન હુઆ, એસા એસા. હા લેકિન શુક્લ ધ્યાન કિસ તરહ સે હોતા હૈ કે આજ્ઞા કે ઉપયોગ સે આપકા જો ચિત્ત હૈ વો શુદ્ધાત્મા મેં રહેગા, હા, વિષય મેં નહીં જાયેગા. और जैसे दूसरा जो ध्यान है अर्थ ध्यान और रौद्र ध्यान और धर्म ध्यान, उसमें भी पुरुषार्थ होता है, उसमें उसमें भी जो है रियल पुरुषार्थ होता है या भ्रांत पुरुषार्थ होता है ना? भ्रांत पुरुषार्थ कहते हैं उसको. हाँ, तो वो जो है मतलब क्यों अर्थ ध्यान और रौद्र ध्यान कोई करना नहीं चाहता लेकिन वो हो जाता है, तो वो भ्रांत पुरुषार्थ होता है ना उसमें. और धर्म ध्यान कुछ कर कहते हैं वो जो पुरुषों के जो करते हैं उसको रियल पुरुषार्थ कहते हैं ना. हाँ ये जो आज्ञा के उपयोग से आपका जो ध्यान है, आपका जो चित्त है वो शुद्धात्मा में रहता है, उसको शुक्ल ध्यान कहते हैं. अच्छा, उसी के लिए दादा भगवान ने बताया ये एक अवतारिक ज्ञान है आपको जो दिया है वो एक अवतारिक ज्ञान है, इसके लिए बताया. मतलब जैसे जो है हमारा पुरुषार्थ होगा वैसे ध्यान उत्पन्न होगा, ऐसा ये मेरे को शॉर्ट नहीं समझ. हाँ लेकिन पुरुषार्थ कैसे होगा कि आपकी समझ के हिसाब से पुरुषार्थ होगा. समझ के हिसाब से हो. हाँ ये एक लास्ट है, स्थूल संयोगो भ्रांतिमय छे, सूक्ष्म संयोगो मैकेनिकल छे, अने वाणीना संयोगो रिकॉर्ड स्वरूप छे. અમે આટલું જ કહેવા માંગે છે કે મન વચન કાય ની બધી ક્રિયાઓ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ છે, જે તું સ્વતંત્ર છે, ભાવથી જુદો છે, માટે તારો ભાવ ફેરવ. અભી યહાં પર જો હૈ સ્થૂળ સંજોગો કો ભ્રાંતિ, સંયોગો એટલે કાયાના સંયોગો, સૂક્ષ્મ સંયોગો એટલે મનના સંયોગો અને વાણીના સંયોગો.
हाँ, तो ये जो है मतलब दोनों को, तीनों को अलग अलग जो है उसकी जो है तीनों को मतलब, अलग अलग किया है। हाँ मतलब कि वो मैकेनिकल है, मैकेनिकल का पहले बात। मैकेनिकल है तो आपको जो आपको विचार आता है वो विचार नहीं करना चाहेंगे तो भी आएगा। वाणी वाणी रिकॉर्ड है तो आपको ये बोलना है, लेकिन जो रिकॉर्ड हुई है वही निकलेगी। ये वाणी का रिकॉर्ड के लिए तो मुझे समझ में आ रहा है, लेकिन जो मैकेनिकल जो बोल रहे हैं, ठीक है, मैकेनिकल तो जो है संयोग को भी मैकेनिकल होते हैं, और भ्रांतिमय जो है वो सूक्ष्म संयोग भी भ्रांतिमय होते हैं। ये दोनों चीज जो है दोनों के लिए लागू होती है ना, भ्रांतिमय और मैकेनिकल। हाँ, ये जो स्थूल मूल मूल जो भ्रांति है वो संयोग जो भी है, मन के संयोग, वाणी के संयोग, के काया के संयोग जो भी है, मनना संयोग हो, वाणी ना संयोग हो, के काया ना संयोग हो, इस संयोग मा जहाँ पोते हूँ करू छू, मने विचार आयो, हूँ बोलियो, मैं करियो, आ बधीज भ्रांति छे। पण ए आजे जारे आवे छे त्यारे एनु जे जे ध्यान क्या वर्ते छे, पोता पोते पोते क्या वर्ते छे, एनु एनु महत्व छे। और मैकेनिकल मतलब कि जो अपने आप होता है उसको मैकेनिकल बोलते हैं। अपने आप होता है, मन का संयोग है वो, आप कुछ भी नहीं करोगे, आप काया का कोई भी संयोग नहीं होगा, वाणी का कोई भी संयोग नहीं होगा, लेकिन मन का संयोग है वो मैकेनिकल है, अपने आप आता ही रहेगा। और ये जो तू बोला है, ये मतलब जो हाँ, जो जो शुद्धात्मा पद पे है उसको, उसके लिए बोला ना तू जो है, ये जो मतलब अगर जो कीधु दादा भगवान ने, અમે જગતને એટલું જ કહેવા માંગીએ છીએ કે મન વાણી કાયાની બધી જ ક્રિયાઓ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે, તું સ્વતંત્ર છે, ભાવથી તું જુદો છે, માટે તારા ભાવ ફેરવવા મન વાણી કા મન વચન કાયાની ક્રિયા થાય તો તું કલ્પાંત ના કરીશ, તું ભાવ ફેરવ। नहीं, अभी मैं ये पूछना चाह रहा हूँ, ये जो तू है और ये तू है, ये दोनों अलग तू है। ના, તું તું સ્વતંત્ર છે, એટલે આપણે જે કરીએ છે ને, કશ્યપજી પણ સ્વતંત્ર છે અને આત્મા પણ સ્વતંત્ર છે। यहाँ ये जो तू जो बोला है, मतलब देखो, तू એટલે भावती तू जुदो छे, કશ્યપજી, ये तू कश्यप जी को बोला। हाँ जो, हाँ ठीक है। और ये जो है तू तू भाव फेरव, मतलब ये भी कश्यप जी को बोला है, ये वाला तू, हाँ, मतलब भाव फेरव मतलब क्या बताना अरे चाहिए? भाव भाव केवी रीते फेरवी सके, तो के स्वभाव में आवे तो ज भाव फेरे। अच्छा, स्वभाव में आवे। और कल्पांत ना करीश, मतलब कि उसमें कल्पांत ना करीश, उसके बारे में थोड़ा पता है। એટલે તું કલ્પાંત, એટલે એટલે છે ને, કલ્પાંત કરે એટલે એટલું બધું, કોઈ કોઈ પણ સંજોગ છે, સામાન્ય રીતે કોઈ પણ નજીકનું, પોતાનું બહુ જ નજીકનું હોય, હસબન્ડ વાઈફ, દીકરો દીકરી, બહુ જ નજીકની વ્યક્તિ ગુજરી જતી હોય છે ને, ત્યારે કલ્પાંત કરે, એટલે એને માટે એટલા બધા એને ભાવ કરેલા હોય કે મારો દીકરો છે મને આ કામમાં લાગશે, મારી વાઈફ છે આ કામમાં લાગશે, મારો હસબન્ડ છે, એટલા બધા એને ભાવ કર્યા હોય તો મતલબ એનો, રોના ધોના ના, રોના ધોના ના। હા, લેકિન બહુત ઉસકા જો ઉસકે ઉસકે પીછે ઉસકી જીતની ભી અપેક્ષાએ હે, તો વો અપેક્ષા કે હિસાબ સે વો કલ્પાંત હોતા હે, ઉસકો કલ્પાંત હોતા હે, તો વો જહાં તક વો ઉસકા પરિણામ નહીં મિલતા હે વહાં તક ઉસકો ભટકના પડતા હે। अच्छा, मतलब वो જો હે કમ્પ્લેન કરતા રહેતા હે, વો રોતા રોતા હે, ઉસકે બારે મે યે હો ગયા, ગલત હે, પહેલે। હા હા ધન્યવાદ। જય સચિન, જય સચ્ચન, જય સચિન કશ્યપ જી। ઈરાન જી, સોરી વચ્ચે મેં ઇન્ટરપ્ટ કર્યું ના ના, બહુ સારું કર્યું। હતું। પ્રશ્ન રાજેશભાઈ, તમારો કઈ પ્રશ્ન હતો ક્યાં ક્યાં? રાજેશભાઈ, મહાત્માઓ કોઈને પ્રશ્ન? ન હોય તો ત્યાં સુધી મારે એક પદમાં કઈક ક્લેરિટી જોઈએ છે। હા, એક જ મિનિટ। આજે છે ને પદ, ચંદન ઓરસીએ ઘસી ઘસી આયખાની અગરું,
એમાં આ જે છેલ્લો પેરેગ્રાફ છે ને, જ્ઞાન કહેવાય નહીં તો બરાબર છે, અસત અવશેષ આ પુણ્યોદયી પૂર્ણોદય, અચિંત્ય મહોત્સવ સર્વધર્મ સર્વોદય, ચંદન ખરીદ્યું નહીં જાત ઘસી દઉં લીપી, સ્વાભાવિક મહેકશે ફૂલ કચડાયા પછી. આ જરા સમજાતું નથી, જરા હા, સમજાવવાની મહેરબાની કરશો સાહેબ. એટલે આમાં તો કવિરાજના પદોનું બહુ આપણે નથી કરી શકતા, પણ ઓકે સામાન્ય રીતે એને કરીએ તો સત અવશેષ આ પુણ્યોદય થી પુણ્યોદય, આ દાદા ભગવાન છે એ કેટલા બધા પુણ્યને આધારે આ પ્રગટ થયા છે. બરાબર. ચલાવ અચિંત્ય મહોત્સવ એટલે આપણી આપણી બુદ્ધિના માં પણ આવી શકે એવી વસ્તુ છે નહીં. બરાબર. સર્વધર્મ નો સર્વોદય એટલે આજે સર્વધર્મ છે જે સંપ્રદાયો છે એ બધાથી આ પર છે. બરાબર છે. અરે ખાસ તો લાસ્ટ બે લાઈન, હા ચંદન ખરીદ્યું નહીં જાત ઘસી દઉં લીપી, સ્વાભાવિક મહેકશે ફૂલ કચડાયા પછી, નથી ખ્યાલ આવતો સાહેબ. એક મિનિટ, સેજા પરેશભાઈ ને પાછો પ્રશ્ન કરો છો, એમનો હાથ આવે છે. ઓકે હા હા ચલો, એ ઉભા. હા કઈ નઈ, આવી ગયું આવી ગયું. ઓકે. હા, ચંદન ખરીદ્યું નહીં જાત ઘસી દઉં લીપી, સ્વાભાવિક સ્વાભાવિક મહેકશે ફૂલ કચડાયા પછી. આ બહુ ખ્યાલ નથી આવતો, દીપક આનંદજી આપણે હોય તો સ્ટાર્ટિંગ સમજાવ. માં જે છે, ચંદન ઓરસીએ ઘસી આયખાની અગરું, કોયડા ઉકેલે મોક્ષદાયી નજરું, એટલે આ દાદા ભગવાનની વાત કરે છે ને, જ્યાં સુધી હું સમજુ છું. ચંદન ઓરસીએ ઘસી આયખાની અઘરું, કોયડા ઉકેલે જ્ઞાની મોક્ષ દાની નજરું. નથી ખ્યાલ આવતો. હા, બહુ ખ્યાલ નથી આવતો. ઓકે દીપક આનંદજી, તમે છો સાહેબ? હા છું ને, આખો આખો. હા, તો જરાક ફોડ પાડજો સાહેબ. ચંદન દેખ, જેવી રીતે ચંદન ને ઓરસે ઘસે ને, બરાબર તો કેવી ચંદન ની સુગંધ આવે છે ને, બરાબર. તે જ્ઞાની પુરુષ ની નજર આપણા બધા કોયડાઓ એમની દ્રષ્ટિથી ઉકેલી નાખે છે, જે આપણું મહાવિદ્ય ક્ષેત્રમાં પણ એમ જ થવાનું છે. ત્યાં પ્રભુની, શ્રીમંદરચરણ પ્રભુની દ્રષ્ટિ આપણા પર પડશે અને કેવળ જ્ઞાન. બરાબર. પછી લાસ્ટ જે છે, હા ચંદન ખરીદ્યું નહીં જાત ઘસી દઉં લીપી, સ્વાભાવિક મહેકશે ફૂલ કચડાયા પછી. એટલે આપણે ચંદન ખરીદવા ગયા નહીં, એટલે ચંદન ઘસે, ચંદન ખરીદવા ગયા નહીં, હું મારી જાતને જ ઘસી દઉં છું. એટલે આ ફૂલ કચડા છે ને, પ્રકૃતિનું ફૂલ કચડા છે, એમાંથી સુગંધ આવશે, એટલે એના પ્રતિક્રમણ કરીશું, ચોખ્ખું થશે. આવે છે ને સત અવશેષ, આ પુણ્યોદય પૂર્ણોદય, આ જ્ઞાન મળવાથી, દાદાની દ્રષ્ટિ મળવાથી આખું આ પરિણામ થયેલું છે, એટલે એ પરિણામ આવશે. ચંદન ખરીદવા ગયા નહીં, એટલે આપણે ક્યાંય કશું આપ્યું, કૃપાથી થયેલું છે, બરાબર. બિલકુલ કશું જ કર્યું નથી, અને આખે આખો મોક્ષ આપણા હાથમાં આપી દીધો દાદા. બરાબર. બરાબર. ઓકે. હા, જય સચિદાનંદ. જય ઓકે, સચિદાનંદ. જય સચિદાનંદ. પરેશભાઈ, અનમ્યુટ કરજો સાહેબ. જય સચિદાનંદ. મેમ, આપણે જે પ્રશ્ન પૂછો ને, આપણે ડોક્ટર સાહેબ, હા, કશ્યપજીએ. હા કશ્યપ, એમાં જ મેં તમને નરેશભાઈ વોટ્સઅપ કર્યું છે. અચ્છા, હા જોઈ લઉં, એક મિનિટ ચાલુ રાખજો. પ્રશ્ન છે એક સામે, ચાલુ રાખજો. એ સાત કાઢ્યો સૂત્ર એક જ ઓપન થાય છે.
કેટલો નંબર છે આપની સાતસો તરફ? બે નંબર 7 જી. હવે છેલ્લે જે વાત થઈ એની. હા હા ઉભારો, હા હા ઓકે. હા દેખાય છે હા બસ. હિરણજી, દેખાય છે સાહેબ? હા ને ઉપરની લાઇન મને ખબર પડે છે કે સ્થૂળ સંયોગો ભ્રાંતિમય છે, સૂક્ષ્મ સંયોગો મિકેનિકલ છે, અને વાણીના સંયોગો રેકોર્ડ સ્વરૂપ છે. અમે જગતને એટલું જ કહેવા માંગીએ છીએ કે મન વચન જ્ઞાની બધી જ ક્રિયાઓ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે, અને તું સ્વતંત્ર છે. એટલે તું સ્વતંત્ર એટલે આજે આને શુદ્ધાત્મા સ્વરૂપે કહે છે ને, તું સ્વતંત્ર. ના એ અને ભાવથી એ જુદો છે, જે ભાવ કરે છે એ પ્રતિષ્ઠિત આત્મા કરે છે, એવું રાઈટ ને? પરેશ કરે છે કે પ્રતિષ્ઠિત આત્મા કરે છે, એનાથી બી તું જુદો છું. ના, તું સ્વતંત્ર છે ને એટલે પરેશભાઈને જ કીધું છે તું સ્વતંત્ર. એટલે આમ બે રીતે છે, પરેશભાઈ પણ સ્વતંત્ર છે. એ પૂતગલ સ્વરૂપ થયું ને એ તો. હા, અને આત્મા પણ સ્વતંત્ર છે, હા પણ સાથે ભાવ જે કરે છે ને, હા ખ્યાલ આવ્યો? હા એટલે એ એ ભાવથી તું જુદો છું. ભાવ ભાવ કરનારે પરેશ જ. ભાવથી ભાવ કરનાર એ આખો ક્રાંતિ વાળો ભાગ છે, પરેશભાઈ એનાથી જુદા છે. એટલે તારા, એટલા માટે તારા ભાવ ફેરવ કે છે. હા ચાલ તમે, મને નથી હજુ સમજાતું. પરેશભાઈ છે હા બરાબર છે, એટલે એના માટે દાદા ભગવાને હું બાવોને મંગળદાસ એટલા માટે સમજાવ્યું તું. હા ચાલો, ત્રણ ત્રણ છે, એક એક હું બાવો અને ચાલો. મંગળદાસ. સાતમા મંગળદાસ ચાલો, એટલે ભાઈ બાવો એટલે નો જે હા સૂક્ષ્મ. હા એટલે જે 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 પરેશભાઈ છે એ સ્વતંત્ર છે ને, આત્માય સ્વતંત્ર છે, હા પણ જે બાવાનો ભાગ છે હા એની એમાં ભાવ રહેલો છે. હા એટલે એ એ એ એ ભાવથી તું જુદો છું, એટલે તારા ભાવ ફેરવ ખાલી. એટલે એટલા માટે દાદા ભગવાને આપણને સ્વભાવમાં બેસાડ્યા. હા ખ્યાલ? એટલે હું બાવા મંગળદાસ રીતે સમજાવ્યું, પછી આ રીતે સમજાવ્યું દાદાએ કે આજે લોડું છે, ખ્યાલ, અને આગળ સામે દરિયો છે, હા તો આ લોઢાનો કાટનો સ્વભાવ ખરો, ના એ તો ભેગું થાય તારે. અને અને એનો પાણીનો સ્વભાવ ખરો ના કાટનો? ના કે પાણીનો સ્વભાવ એ કાટનો નથી, કારણ કે પાણી પથ્થર નડે, જો પાણીનો સ્વભાવ હોય તો પથ્થર નડે તો પથ્થરમાં કાટ લાગવો જોઈએ. બરાબર. ચલાવ, એવી રીતે લોઢાનો સ્વભાવ એ કાટ વાળો નથી, પણ બે ભેગું થવાથી ત્રીજી જે વસ્તુ થાય છે ભ્રાંતિ, એને એ ભ્રાંતિને ભાવ સ્વરૂપે વાત કરી છે. તારા ભાવ ફેરો, પણ ભાવ ક્યારે ફરે? એ પોતે સ્વભાવમાં આવે તો એ ભાવ ફરે. હું શુદ્ધાત્મા છું એ સ્વભાવમાં આવે તો પછી એના એના ભાવ ફરે. પરેશભાઈ સમજાયું? થોડું ઘણું સમજાયું હતું. શું ના સમજાયું કહો. એટલે મને એવું કહે છે કે પરેશ તો સ્વતંત્ર છે, એટલે બ્રહ્મેડ્યો છે. સ્વતંત્ર કયો? કે જે વ્યવસ્થિત ના અધીન છે એ રીતનો સ્વતંત્ર છે, બરાબર અને શુદ્ધાત્મા કોઈ ક્રિયાનો કરતા નથી, એ જ્ઞાતા દ્રષ્ટા છે. બરાબર છે. પછી બાવો છે એ પહેલા અજ્ઞાન સ્વરૂપે હતો, એટલે એ રીતના ભાવાભાવ કર્યા કરતો હતો. હવે એને તો ભાગ છૂટો પડીને જ્ઞાન સ્વરૂપમાં થયો છે, એટલે શુદ્ધાત્મા સ્વરૂપે થાય છે, રાઈટ? ધીરે ધીરે તો હવે જે ભાવાને જ કહેવામાં આવે છે ને કે ભાઈ કલ્પના ના કરીશ, તું તારો ભાવ શુદ્ધાત્મા સ્વરૂપમાં રાખ. પોતે જેટલી જેટલી સમજણ પાકી થતી જાય ને, હા એટલો તમારો ભ્રાંતિનો ભાગ ઓગળતો જાય છે, હા એટલે તમારા ભાવ ફરતા જાય છે. બરાબર. મુખ્ય કિંમત તમારી તમારી જ અંદર શું વર્તે છે સમજણ, એની કિંમત છે. એટલે આ બે સ્વતંત્ર છે, પરેશભાઈ અને શુદ્ધાત્મા બે સ્વતંત્ર છે. ફક્ત ભાવ જ ફેરવાના છે, પણ ભાવ કેવી રીતે ફરશે? કે પોતે સ્વભાવમાં આવશે તો ભાવ મુક્ત મુક્ત થશે, બરાબર. અને વિભાવમાં છે, હા પેલું સ્વભાવ છે અને વિભાવ છે, વિભાવ છે તો એ ભાવ, તમે સ્વભાવ ભાવ નહીં રહે, વિપરીત ભાવ રહેશે. ખ્યાલ આવ્યો પરેશભાઈ? ચાલ. હા, હવે આમાં સમજાયું કે હજી ના આવ્યું ચાલ. ખ્યાલ આવી ગયો? તમે મેલી જાઓ. હા જય સચિદાન. જય સચિદાન.
જય સચ્ચિદાનંદ પરેશભાઈ. રાજેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ હિરેનંદ. જય સચ્ચિદાનંદ રાજેશ. અચ્છા, હવે આપે કહ્યું કે આ જય આજ્ઞામાં રહીએ તે શુક્લ ધ્યાન કહેવાય, એટલે એમાં મારે જરા એ સમજતો હતો કે દાદાજી જે પાંચ આજ્ઞા આપેલી છે એ પાંચ આજ્ઞા સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી અને મતલબ એ સ્ટેજે પહોંચવાનું છે, કે પછી ડાયરેક્ટ હું શુદ્ધાત્મા અને સામે વાળી ફાઇલ છે એ પણ શુદ્ધાત્મા, એ રીતે મતલબ એક્ઝેક્ટ કરીએ તો ચાલે કે ના ચાલે એ જરા સમજો. એટલે મુખ્ય છે ને રાજેશભાઈ, આમાં સમજણનો ભાગ છે. તમને જેટલું જેટલું પહેલી આજ્ઞા શું છે કહો. ચલો પહેલી આજ્ઞામાં હું રિલેટિવ પોઈન્ટ થી રાજેશ. તો કે રિલેટિવ પોઈન્ટ, રિલેટિવ વ્યૂ પોઈન્ટ, એ તમને જેટલો જેટલો સમજાયો ચલાયો બરાબર રાજેશભાઈ, રિલેટિવ સ્વરૂપ છે એ જેટલું જેટલું સમજાયું એટલું રાજેશભાઈની કિંમત કેટલી તમે કરશો? રાજેશભાઈ ની કિંમત ડાઉન થતી જશે અને શુદ્ધાત્મામાં થોડું બીજી બીજી આજ્ઞા બોલો. બીજી આજ્ઞામાં રિયલ વ્યૂ પોઈન્ટ સોરી રિલેટિવ પોઈન્ટ હું રાજેશ છું અને બીજી આજ્ઞા સોરી કન્ફ્યુઝન થઈ ગયું, પહેલી રિલેટિવ પોઈન્ટ હું રાજેશ, ત્રીજી આજ્ઞા ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરો. ના, આ ખોટું પડે છે. એટલે તમે તમને જે તમને જે આપ્યું છે એ ભાગમાં તમે છો જ નહીં. ડાયરેક્ટ મતલબ એ શુદ્ધ તમને જે આપ્યું છે, જ્ઞાન આપ્યું છે, આજ્ઞા આપી છે, એ ભાગમાં જ તમે. ના એટલા માટે બરાબર. દાખલા કે તમને રહેવા માટે ઘર આપ્યું હોય, બરાબર, તમે તમને ઘર ઘરનું એડ્રેસ જ ખબર ના હોય શું કરવાનું, તો એડ્રેસ જ ખબર નથી એવું થયું રાજેશભાઈ. તમારું રાજેશભાઈ તમારો તમારો વિડીયો બંધ કરું સાહેબ, તમારો નેટવર્ક જરા પુઅર લાગે છે. વિડીયો બંધ કરું સાહેબ તમારો. હા હા વાંધો. હવે બોલો સાહેબ, હવે બોલો. હવે હવે આજે આજે તમને ઘર આપ્યું છે પણ તમારી પાસે એનું એડ્રેસ ના હોય તો શું કરવાનું? પહેલી આજ્ઞા શું છે? રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું રાજેશભાઈ છું રાજેશ. અને બીજી તમને સમજાઈ વાત કે જે રિલેટિવ સ્વરૂપ જેટલું સમજાયું, એટલે રિલેટિવ સ્વરૂપ સમજાય તો તમને આ રાજેશભાઈ ની કિંમત કેટલી કરો? કિંમત રહે નહીં રાજેશભાઈ ની. ના રાજેશભાઈ ના રે ના રે. હા પછી બીજી આજ્ઞા શું છે? હા ના રે. રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. ચલાવ્યો તો કે હું રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું એ સમજાય તો તમે શુદ્ધાત્મા ની કિંમત કેટલી કરશો? વધતી જશે, 100% વધતી જશે. હા 100% કિંમત કરશો. હા 100%. હા હા પણ એ જેમ જેમ સમજાતું જાય એમ. બરાબર. બીજી આજ્ઞા શું છે? કરતા વ્યવસ્થિત શક્તિ. કે જગત નિયંતા કરતા નહીં, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. એટલે આ આ તો પહેલા પહેલા તમારે એડ્રેસ જાણવું પડશે ઘર પહોંચતા પહેલા, નહીતર ઘર ઘરે પહોંચવાનો અને એનો ઉપયોગ કરવાનો તો પછી રહ્યો. આજ્ઞાનો ઉપયોગ કરવાનો તો પછી રહ્યો, પહેલા તો આજ્ઞા જાણવી પડશે. રાજેશભાઈ ખ્યાલ આવે છે? હા 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 તો કે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. તો કે જગતનું નિયંત્રણ અત્યાર સુધીમાં શું માનતા હતા? કે હું પોતે કરતો હતો. કરતો હતો. હા બરાબર. ખ્યાલ આવ્યો?
હવે મને સમજાયું કે જગત નું નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ ને હાથમાં છે, તો પછી તમે કેટલું નિયંત્રણ કરવા જશો? શું થઈ જાય બધા, હજુ અમુક સમય યાદ ના રહે અથવા તમે દાદાની આજ્ઞા તમે પર જગત ના આવી તમને જાય. જેમ જેમ વ્યવસ્થિત શક્તિ જગત નું નિયંત્રણ કરે છે એવું હા એવું સમજાયું, બરાબર. પછી તમે નિયંત્રણ કરવા કેટલું જશો? પછી ધીરે ધીરે ઓછું થઈ જાય બિલકુલ મત, કે અને નિયંત્રણ અત્યારે કરવા કહો જશો નહીં, તો તમને ઘણું ઓછું થઈ સમજાયું. જાય. દાખલા તરીકે હા હા વાઇફ હા 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 છે એને કેટલી સલાહ આપશો, બસ એ છોકરાઓને ઓછું થઈ કેટલી જાય મતલબ સલાહ સલાહ, આપશો કે કરાવવા જશો, ને એ પણ ઓછું થઈ જાય. તો કે આ જેમ આ પછી આ ચોથી આજ્ઞા શું છે? સામે વાળામાં હરીશભાઈ શુદ્ધાત્મા જોવાનું. હા ચોથી આજ્ઞા શું છે? શુદ્ધાત્મા, હા તો કે ચોથી આજ્ઞા છે બોલે. ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવો. હા શું બરાબર, છે? ફાઇલો નો સંભાવ્ય નિકાલ કરવો. હા, તો કે ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવો એ ચોથી આજ્ઞા છે. કે આ ચોથી આજ્ઞા ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવો, જો સંભાવે નિકાલ તમને કરવાનો નિશ્ચય નિર્ણય થઈ ગયો છે, તો જેટલી ફાઇલો સાથે તમને સંભાવ રહ્યો એટલે આ સમજણમાં આવ્યું કે મારે ફાઇલોનો સંભાવે હા નિકાલ કરવો છે, હા 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 ખ્યાલ આવ્યો? અને એ તમારું જે નક્કીપણું છે એના બરાબર. આધારે તમારા જેટલા સંજોગ આવે છે એ દરેક એ બધા સંજોગોમાં એ તમને તમારી જે સમજણ છે કે ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવો છે, તો પછી તમને કોઈ રોકનાર ખરું? તમને કોઈ ટોકનાર ખરું? ના જો તમે ફાઇલોનો સંભાવ્ય નિકાલ કર્યો હોય તો ના કોઈ તમને રોકી શકશે કે નહીં, ટોકી શકશે ખરું? ના રોકી શકે, ના રોકી શકે કે ના રોકી. ખ્યાલ આવ્યો? તો કે આ ચોથી આજ્ઞાનું કેટલું બધું ઇમ્પોર્ટન્સ થયું, કે તમને આજે મોક્ષે જતા કોણ રોકે છે? તો કે જે સંભાવ્ય નિકાલ નથી થઈ શકતો એના આધારે મતલબ અટકી ફાઇલો, જાય ગાડી, એવું થાય. તમારી જે ફાઇલો છે તમને મોક્ષે અચ્છા જતા રોકે છે, પણ ઓ એ ફાઇલો તમને કેમ મોક્ષે જતા રોકે છે? ઓકે. સંભાવ્ય એ નિકાલ સંભાવ્ય નથી નિકાલ થતો નથી એટલા માટે. થયો. બરાબર. રાજેશભાઈ ખ્યાલ હા હા આવ્યો આ ચોથી આજ્ઞા? બરાબર. પાંચમી આજ્ઞા શું પાંચમી છે? આજ્ઞા મને તો ખાલી પહેલી આજ્ઞા શુદ્ધાત્માના જો આપણે જમા રકમ જમા કરવી. ચલાવ, તો કે શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવી એટલે શું કહેવા માંગે છે? તો કે તમને તમારો તમારી જે ફાઇલો છે એ ફાઇલોમાંથી તમે જેવા ફ્રી થાઓ એવું તમને જે સ્વરૂપ આપ્યું છે, અથવા એના માટે જે કોઈ પણ તમને સાધનો આપ્યા છે, આ ચરણ વિધિ છે સાધન કહેવાય, આપ્તવાણી છે સાધન કહેવાય, અક્રમ વિજ્ઞાન છે સાધન કહેવાય, સત્સંગમાં જાઓ છો એ સાધન કહેવાય. તો કે બરાબર. તમારે ફાઇલોનો જેવું સંજોગ પૂરો થયો એવું તમારે પાંચમી આજ્ઞામાં રહેવાનું છે. ચલાવ, આ હવે આમાં સત્સંગના ખાસ પીડામાં એટલું જ વધારે પડતું થાય કે હું શુદ્ધાત્મા છું ને એ શુદ્ધાત્મા છે, એ જ વધારે પડતું રહેવાય છે. વચ્ચેનું જે આપે કીધું ને, બીજી ત્રીજી અને ચોથી આજ્ઞા, એમાં હા કદાચ એડજસ્ટ નથી થતું ના, અથવા એ તો નથી એ તમે કરી શકતું શુદ્ધાત્મા હોય. માનો છો કે હું રહું છું રહેતા જ નથી, જો તમે આ પાંચ આજ્ઞાનો અચ્છા ઉપયોગ અચ્છા નથી એવું છે, પાંચે પાંચ આજ્ઞાનો ઉપયોગ થતો નથી, ઉપયોગ નથી કર્યો. અચ્છા તો અચ્છા ખાલી એ તમે માનો છો કે હું આજ્ઞામાં તો રહ્યો એ રહેતા જ નથી. હું શુદ્ધાત્મામાં છું મતલબ. અચ્છા રહેતા. ઓકે ના રાજેશભાઈ સરસ સમજાઈ ગયું, ઘણી સરસ ઊંચી વાત થઈ આ, સમજાઈ ગયું? ઘણી આ સરસ પાંચ ઊંચી વાત આજ્ઞાઓ થઈ સમજ આપના તરફથી આ, કેમ કે હા પાંચ આજ્ઞાઓ જે છે બોલો. ને એ સમ સમ સમજ જ કર કરવાનું છે. બરાબર. ચલાવ્યો, પણ આ પાંચે પાંચ અત્યાર સુધી આજ્ઞા જે એમને તો બરાબર. મારતા હતા કે હું શુદ્ધાત્મા ને એ શુદ્ધાત્મા, હવે તમને જે પુસ્તક આપી પડાતી છે ને, નથી મતલબ મારાથી અથવા રાજેશ થી, એ પાકું થયું.
આ તમને જે પુસ્તક હા આપ્યું છે ને ચરણ વિધિની, એમાં હા પાંચે પાંચ આજ્ઞા લખેલી છે, આપ્યું. એ થોડું વાંચજો. હા, ખ્યાલ આવ્યો? બરાબર, જેમ ચોક્કસ ઘર આપ્યું ચોક્કસ હોય ચોક્કસ. તો ઘરમાં રહેવાની વાત તો પછી રહે, એટલે પેલા ઘરનું ઘરમાં એડ્રેસ રહેવાની તો વાત જાણવું પછી પડે રહી, ને. પેલા ઘરે પહોંચવાનું, પેલા ઘરે તમને પહોંચવાનું ઘર એ આપ્યું પેલા છે પણ જાણવું પેલા પડે. પેલા એનું બરાબર. એડ્રેસ જાણવું પડશે. તો એડ્રેસ હા, જાણશો તો પહોંચશો તો પછી એ ઘરમાં રહેવાશે. એવી રીતે પાંચ આજ્ઞા તમને આપી છે, પાંચે પાંચ બરાબર. આજ્ઞા બરાબર જાણશો પછી એની અંદર રહેવાશે. હા, રાજેશભાઈ ખ્યાલ આવ્યો? બરાબર સર, ના ચોક્કસ. હા, જય સચિદાનંદ. હવે બીજું એક હતું કે હું શુદ્ધાત્મામાં છું, એ ખ્યાલમાં આવ્યું એટલે ભાવ ફરે. હવે એ બાબતે થોડો જરા મતલબ સમજ આપજો કે ભાવ ફરે તો જે ભાવ કરે હોય એ પ્રતિતિમાં આવે એવું બની શકે કે શું હોય શકે? ના, હું શુદ્ધાત્મા છું એટલે તમે સ્વભાવમાં આવ્યા. હું શુદ્ધાત્મા છું એટલે તો બેસેલું છે રાજેશ ને, માની લો હા બરાબર. હા, એટલે ભાવ ફરે એ જે શબ્દ બોલ્યા ને, મતલબ આપ હા કે એ શબ્દમાં શું કહી શકીએ આપણે, એ મારે સમજે, જરા સમજ. એ સમજાવું તમને. હું શુદ્ધાત્મા છું એટલે તમે સ્વભાવમાં આવ્યા, અને હું રાજેશભાઈ છું એનો વિભાવ કહેવાય છે. વિભાવ કહેવાય. બરાબર. રાજેશભાઈ છું એ વિભાવ કહેવાય, અને હું શુદ્ધાત્મા છું એ સ્વભાવ કહેવાય. હવે તમને હું શુદ્ધાત્મા છું એ નક્કીપણા સાથે તમને જે જે કઈ પણ ભાવ ઉભા થાય છે તો તમે સ્વભાવમાં જ છો. બરાબર. આ ભાવ ફેરવવાનો છે. અચ્છા, અહીંયા ભાવ ફરશે એટલે તમારા સમજણથી. સમજણથી. બરાબર. હું રાજેશભાઈ છું એવી સમજણ છે, એટલે તમે વિભાવમાં છો એટલે એ પ્રમાણેના ભાવ થાય છે. વિભાવમાં. બરાબર. એટલે એ પ્રમાણેના ભાવ થાય છે. અને હું શુદ્ધાત્મા છું એમાં તમે એ જેટલું નક્કી થયું એટલા તમે સ્વભાવમાં આવ્યા તો તમારા બરાબર. ભાવ એ રીતે બદલાય છે. બરાબર. ખ્યાલ આવે રાજેશભાઈ? હા, એટલે મતલબ જે એક થોડો ખુલાસો કરી લઉં કે આમ જ્યારે હું કઈ પણ ક્રિયા કરતો હોઉં કે જ્યારે કઈ પણ એવું અંદરથી ભાવ થતો હોય કે કોઈના પ્રત્યે મતલબ આમ વિભાવ મતલબ વિભાવી ભાવ મતલબ જે કે થોડું નેગેટિવ વિચારો આવી જતા હોય તો એ વખતે હું શુદ્ધાત્મામાં છું એવું બોલે જાય તો એ શું કહી શકીએ આપણે? એ ભાવ પ્યોર નેગેટિવ થયો એવું કહેવાય કે? હા વિચાર આવે રાજેશભાઈ કે પોઝિટિવ વિચાર આવે હા હા એ હા હા હું હા રાજેશભાઈ છું એને આધારે છે. હા એ રાજેશ ને આવ્યું એ હું સમજું છું અથવા જાણું છું, પણ ના, છતાં એ રાજેશ ને ખુલાસા આવે એવું માટે નથી ખાસ કીધું. પૂછવાનું છે. મેં એવું નથી હા કીધું. હા બરાબર. તમને પોઝિટિવ વિચાર આવે કે નેગેટિવ અચ્છા. વિચાર આવે, બંને વિચારો શેને આધારે છે? કે હું રાજેશભાઈ છું મન એને આધારે છે. ખ્યાલ આવ્યો? બરાબર. જ્યાં આપણે જે સમજણ છે એમાં તમને પોઝિટિવ વિચાર આવે કે નેગેટિવ વિચાર આવે, પણ હું શુદ્ધાત્મા છું બરાબર. તો ત્યાં તમારા એ જે તો બેસી જાય ભાવ છે કે હું છે. શુદ્ધાત્મા છું. હા, હું શુદ્ધાત્મા છું, આટલો જ એ વ્યવહાર તો આવી જ કરવાનો જાય છે. છે, બસ પણ હા, પણ આટલો જ છતાં એમ વ્યવહાર તમારું કરવાનો હતું કે છે. એમાં પછી એ મતલબ હા એ ભાવ હા શુદ્ધાત્મા છું એ તો તરત આવી જ જાય છે, હેલો, ભલે એ મનથી આવે કે બહારથી બી કદાચ કહી દીધું હોય કોઈ ને કદાચ, તો પણ એ હા, થઈ જાય છે. મતલબ હું એટલે ખાસ શુદ્ધાત્મા આ છું. ખુલાસો કરવાનો હતો. એક તો આ પાંચ આજ્ઞાનું જે આપી દીધું એમાં મારે ખાસ થોડું હેન્ડલ મારવા પડશે જી, બરાબર ને? તો એ તમે પહેલા ઓકે, પાંચ આજ્ઞા વાંચી લેજો. તમને જે પુસ્તક જય આપી છે સચિદાનંદ, જય સચિદાનંદ. એમાં ના પાંચ એ આજ્ઞા વાત ના વાંચી ચોક્કસ. લેજો હા, અને પાંચ આજ્ઞા કોઈ પણ આપતો પુત્ર સાથે સમજી બરાબર લેજો. બરાબર, ફરીથી ખ્યાલ બરાબર. ના આવ્યો? ચોક્કસ. કારણ કે જય આપણે શું છે, પેલું જય રિલેટિવ સચિદાનંદ. મટીરિયલ બે આજ્ઞા મળી ગઈ તો હવે આપણે ચાલશે, પછી હા, આપણે આ બધો વ્યવહાર કરીએ આમાં છીએ. ચાલે છે રાજેશ, પણ એવું જ લાગે છે કે હું હા રાજેશ છું, હું શુદ્ધાત્મા છું ને એ બસ, શુદ્ધાત્મા છે,
એમાં પછી હેન્ડલ મારે જાય છે, એવું જ્ઞાની થાય. પુરુષે બીજી ત્રણ આજ્ઞા તો હા એમને એમ જ હા આપી એટલે દીધી છે. પાંચ આજ્ઞા જે રિયલમાં પૂરી કરવી પડે, હા રિયલમાં જે સ્ટેપ બાય સ્ટેપ આપણે પાંચ આજ્ઞા ફોલો કરવી જોઈએ, રાજેશ કરતો નથી, મતલબ એનો મિનિંગ એ થયો, એટલે બરાબર ને? એ જ વસ્તુ બને છે. હા મને તો લાગે જો, કે આજ્ઞા હા મહત્વની હા છે, બસ બીજી આજ્ઞા તો કઈ જરૂરત નથી. હા અચ્છા, ના એવું લાગતું નથી, પણ આમ એવું થઈ જ જાય છે તરત. હા થઈ જાય છે કે આ વ્યવસ્થિત હશે એવું લાગતું હતું મને. એટલે શુદ્ધાત્મા શુદ્ધાત્મા જોઈ લેવું, એટલે મતલબ સંભાળ નિકાલ કરવાનો અંદર થી ભાવ હોય છે, પ્રયત્ન એટલો જ હોય કે સંભાળ એટલો નિકાલ કરવું એ. જ્યાં સુધી પણ પાંચ હા આજ્ઞા, જ્યાં હા સુધી હા પાંચ આજ્ઞાનો ઉપયોગ એક સાથે નથી થતો, નથી થતો બરાબર. જ્યાં સુધી પાંચ આજ્ઞાનો ઉપયોગ એક સાથે નથી થતો, ત્યાં સુધી હા હા તમારે સમજણની પૂર્ણાહુતિ થતી નથી. નથી. ઓકે, જય સચિદાનંદ. સોરી દાદા, સોરી, ક્ષમા ચાહું છું. બસ મન એટલે આ વચ્ચે દાદા તમે પાસે કયા માફી છો? માંગવાની છે, હા દાદા દાદા, ભગવાન તમે પાસે દાદા માફી છો માંગવાની. ને, અંદર બેસેલા તો દાદા ખરા કે નહીં? દરેક હા જીવ માત્ર માં હું કઉ છું, બરાબર. બરાબર છે, બરાબર છે. ઓકે, જય સચિદાનંદ. સરસ જય સરસ સચિદાનંદ, જય સરસ, સચિદાનંદ ઘણું રાજેશભાઈ. સરસ થઈ. હા જય સચિદાનંદ. કશ્યપજી, જય સચિદાનંદ. જય સચિદાનંદ. એક મિનિટ શેર કરો. હા કરો, શેર કરો. જાન્યુઆરી આપ સૂત્ર 669, વિષયો વિષ નથી, વિષયોમાં નિડરતા એ વિષ છે, માટે વિષયોથી ડરો, બરાબર. અને આમાંથી આ પૂછવાનું છે, નીચે આવે છે, જેમ સુંદર રસોઈ આવી હોય, રસ રોટલો ને એ બધું ભેગો ખરાપન દરીને ભોગવો, દરીને શા માટે કે બધું ખાશો તો ઉપાધિ થઈ પડશે, એટલે માટે ડરો. ભાઈ ઇસમે થોડા મુજે યે થોડા થોડા સમજ મે આતા, મુજે યે સમજના હૈ કે જૈસે હમ કુછ ખાતે હૈ, હમકો યે ડરના મતલબ કે હમકો યે અપને ભાન મે રખના હૈ કે ઇસકા અગર જ્યાદા ખાયેંગે તો દુષ્પરિણામ ક્યા હોગા, વો સમજના હૈ, એસા મુજે સમજ મે આતા, સહી? પરિણામ, પરિણામ આપને યે પરિણામ શબ્દ બહુ બઢિયા બતાયા હૈ. હા પરિણામ કોઈ ભી ચીજ હૈ ઉસકા જો પરિણામ આયેગા, તો યે તો ખાને કી બાત કરી હૈ કે યે આપને ખાના ખા લિયા તો એક બાર આપકો દિક્કત આયેગી, અચ્છા આપકો એકાદ ગોલી લેની પડેગી. લેકિન પણ આ જે વિષયો છે એમાં જો ડર્યા નહીં, એનું પરિણામ જાણ્યું નહીં, પરિણામ નહીં જણાય ત્યાં સુધી ડરશે નહીં, અને એમાં ડર્યો નહીં તો એક ગોળી નહીં કેટલાય ઉતાર બાંધી દેશે ત્યાં. પરિણામ નું ભાન હોવું જોઈએ. એક ભાવો ખોલો ખોલી લાવો કે જેને આજ પહેનાવીને બનાવીએ, અને આપને અને મહિનો જો ઘર માંડે તો સાચું, આ તો ત્રણ જ દાડે નાસી જાય હંકે, આ ફલાનું લઈ આવો ફલાનું લઈ આવો કહ્યું કે ભાગી જાય, અને આ લોકોને હેરાન કરે કે હવે તમારું શું થશે કહે, એટલે મારે આ ભારે શબ્દો લખવા પડે કે વિષયો વિષ નથી, જાઓ ભડકશો નહીં, હું તમારો ભડકાટ કાઢવા માટે આવ્યો છું, સહેજ ભાવે વિષયોનો ભોગવો ને સહેજ હોવો જોઈએ, સહેજ ભાવે જો વિષયો ભોગવે તો વિષયોને ભોગવે છે, આ તો સહેજ ભાવે ભોગવતા આવડતું નથી. મતલબ એ જો બતા રહે હૈ સહેજ ભાવે ભોગવતા આવડ, મતલબ કે ઉસકા મતલબ જો પરિણામ આયેગા ઉસકો ઉસકો હિસાબ સે જો હૈ વો એસે કરને કા વિષય કા પરિણામ આયેગા, લેકિન ઉસમે જો હૈ ભાન હોના ચાહિયે કે ઉસકા જૈસે આપ બતાએ પરિણામ ક્યા હોના ચાહિયે, યે મેરે કો સમજ. નહીં નહીં ઇસમે સહજ સહજ ભાવે ભોગવ તો કેમ નથી, તો કે એને એવું છે કે આની અંદર સુખ છે, અચ્છા એની જે માન્યતા છે ને સુખ છે, હવે સુખ મળતું નથી. ખ્યાલ આવ્યો? ખરેખર સુખ પોતાની અંદર છે, કે જેમ જેમ હાડકું છે એને એને ચાવે છે, તો ખરેખર એક જે જે કૂતરું છે એ હાડકું ચાવે તો એના એના પીડામાંથી લોહી નીકળે છે. અચ્છા ખ્યાલ આવ્યો? પણ માને છે શું, તો કે આમાંથી લોહી નીકળે છે એટલે એને એવી રીતે મીઠાશ લાગે છે.
मान्यता के आधार पे वो उसमें डूब जाता है वो जो है। हाँ, ठीक है जे, सर, जे मान्यता छे ये असहज बनावे छे। असहज बना। और ये क्या बताना चाह रहे हैं, ये मुझे समझ नहीं आया कि अने आ लोगों ने हैरान करे हवे तमारू सूत हशे। ये क्या मतलब, वो जो है लोग बोलते हैं कि भाई जो है अगर आपने विषय भोग लिया तो आपको 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 थोड़ा लोग डराते हैं मतलब विषय के लिए, એટલે ऐसा कुछ। સામાન્ય રીતે અત્યાર સુધીમાં આપણે બધા જે કોઈ ધર્મો કર્યો ને, સંપ્રદાયિક ધર્મો જે આપણને મળ્યા છે, એ ધર્મોમાં સંજોગને ખસેડ્યા છે, સમજણને નથી ખસેડી. એટલે સમજણ સંજોગને ખસેડ્યા એટલે શું, કે તું પરણીશ નહીં અથવા સ્ત્રી જોડે બેસીશ નહીં, એની જોડે વાત ના કરીશ, એટલે સંજોગને ખસેડે છે. દાદા કે સંજોગ ને ખસેડવા નથી, આ વિષય છે, વિષય ભોગવે છે એ પણ વિષ નથી. કે છે કેટલી બધી મોટી વસ્તુ આપી દીધી, માન્યતા બદલની है આપકો। માન્યતા. और इसमें एक आगे जो है ये बताया है, बाकी विषयों विष नथी विषयों में निडरता ए विषय ये प्रबंध है। अज्ञान दुरुपयोग करवा जेवो नथी, मतलब हाँ ये बता समझना था, अज्ञान दुरुपयोग करवा जेवो नथी। हाँ कारण કે બે તલવાર, બે ધારી તલવાર છે. अच्छा તલવાર આપી છે તો કે એ બે ધારી છે. એટલે દાખલા તરીકે કોઈ પણ આ ચક્કુ ચપ્પુ છે, ચપ્પુ સમજો ને, ચાકુ, તો કે ચાકુ છે તો એનો શાક સમારવા માટે પણ ઉપયોગ થઈ શકે, અને કોઈને મારવા માટે પણ ઉપયોગ થઈ શકે ને. અચ્છા એવી રીતે આજે દાદા ભગવાનની વાત છે એ બે ધાર વાળી છે. એની જેમ છે તેમ દાદા ભગવાન જે કહેવા માંગે છે એ પ્રમાણે સમજશે તો તો એનો એનું પરિણામ બગડશે નહીં, અચ્છા સહી એ સહી સમજ ખસેડ જશે. પણ જો આ આ વિષયો વિષ નથી, વિષયમાં નિડરતા, એટલે પહેલી રીતે એ વિષય ભોગવવા જશે, કે હવે દાદા ભગવાને તો છૂટ આપી છે વિષય ભોગવવાની. मतलब मूल बात जो दादाजी ने कहा उसी उसी आशय में समझनी है मतलब। हाँ, એટલે કીધું આ જ્ઞાન દુરુપયોગ કરવા જેવું નથી, દુરુપયોગ માટે નથી આપતા. फिर ये जो है आप सूत्र 6683, आ जगत मा जीतवा जेवु शु अतरन वेचे। इसमें 1 मिनट। हाँ हाँ इसमें इसमें मैंने पूछना है, आज अगर जीतवा जोशु अतरन वेद छे जेने वेद जीते होते। हाँ ये हमने कवर कर लिया था। आजू बाजू वालों ने पूछी है कि आप भाई केवा छे, त्यारे बत्ता कहे बहु सुखिया छे। अने एम ने पूछी है त्यारे कहे बहु दुखियो छु। आ वेद ने लईने छे बधु, आखो दाड़ो बलतरा बलतरा। आ बद्दी बलतरा वेद ने लईने छे, नहीं तो मनुष्य ने बलतरा होए नहीं। नहीं, ये बस ये समझना है, के इसमें वेद ने लेने हूँ पुरुष छू, मंत्रा छे जो है ये थोड़ा समझना। कहलाओ तो के हूँ पुरुष छू, એટલે એને સ્ત્રી પ્રત્યે આકર્ષણ ઊભું થઈ જ જશે. હા કહેલા એને બધાને પૂછીએ ને તો બધી જાતનું સુખ હોય, પણ જેમાં સુખ નથી એમાં સુખ માન્યું છે એની બળતરા છે. એટલે હું પુરુષ છું, હું પુરુષ છું, હું પુરુષ છું જે છે એને આધારે એને સ્ત્રી સામે આવશે, એટલે આકર્ષણ થશે જ. એટલે જે વેદ છે એ વેદમાં દુઃખ નથી, પણ એમાં જે માન્યતા છે, ખ્યાલ હું પુરુષ છું, એ વેદને લઈને દુઃખ છે એને. દુઃખ છે, અચ્છા અંદર દુઃખ હોતા હે, વો જો હે વો ઉપર નીચે હોતા હે, સબ જો હે હિલ જાતા હે સબ, હા મતલબ વો અગર વો જો હમારી ઈચ્છિત ચીજ જો હે હોગી તો હમ ઉસકો ઉસકે લિયે જો હે મતલબ ઉસકે લિયે તબ દુઃખી હોંગે, નહીં હોગી તો ભી દુઃખી હોંગે, એસા એસા હોતા હે ના સબ। ક્યા કહેતે હૈ, અગર હમ જો ચીજ કે પીછે પડ જાતે હે ઉસકો અગર હોગા તો વો દુઃખી હોગા, તબ ભી દુઃખી હોતે હે, ઓર નહીં હોતા હે તબ ભી દુઃખી હોતે હે। આપ વો દુખી હોતે હૈ, લેકિન વો વેદ હૈ ને, વેદ મતલબ ઉસકી માન્યતા હૈ મેં પુરુષ હું, હાં તો તો અંદર એ જે જલન રહે। માન્યતા છે એને, એ હું શુદ્ધાત્મા છું એના બદલે હું પુરુષ છું, એ હાં માન્યતા એને દુખી કરે છે. એટલે એને ત્યાં ભેદ પડે છે કે એને હું પુરુષ છું ને આ સ્ત્રી છે.
बलतरा मतलब उसमें अंदर जलन होती है, मतलब कि वो, जलन जलन हाँ जलन। वो क्योंकि उसमें अंदर दर्शन होता है ना, उसमें जो ऐसा ऐसा है ना। हाँ, એટલે હું પુરુષ છું કે હું સ્ત્રી છું, એ જે છે ભેદ છે ને, એને લઈને આખી બળતરા ઉભી થાય છે. હું શુદ્ધાત્મા છું એના બદલે હું સ્ત્રી છું, હું પુરુષ છું, અચ્છા એમ જ જતો રહ્યો, એના લીધે આખી બળતરા ઉભી થઈ. ખરેખર છે પોતે શુદ્ધાત્મા. ક્લિયર। फिर ये मेरे को पूछना है, इसमें आप सूत्र 684 अविशो लटकियों वाला जो है ना, जो बताया था, अविशो लीदेज बता रीते अंतरायु छे ने आज महारोग छे। बराबर छे, बराबर छे. ये अंतराय विषय के मतलब जो जिसके पीछे पड़ते वो अंतराय हो जाती है, उसके उसके रुकावट हो जाती है, ऐसा हाँ, है। अंतर એટલે આજે મુખ્ય છે જ્ઞાન, લોક જ્ઞાનનો અંતરાય, દર્શનનો અંતરાય, બધા અંતરાય આપ્યા છે ને. હા જી, એટલે બધા જે આજે જેટલા અંતરાય છે, બધા જે પોતે આત્મામાં રહી ના શકે, એનો જે મુખ્ય અંતરાય છે એ આ વિષયને લઈને જ છે. અચ્છા મતલબ વો આત્મા મેં નહીં રહેને દેતા, વો કહેના ચાહ રહે હૈ ના યે જો વિષય કે। અચ્છા હા, સમજ ગયા, ઠીક હૈ। ફિર એક દૂસરા મેં પૂછતા હું, એક યે દાદાવાણી 07 2007 ફેબ્રુઆરી, ઇસમે જો હૈ ક્રોધ કરવા કરતા મૌન નું હત્યાર, બાકી સામાને રાજી રાખવા પંડિતાય કરે એ એક જાતનું ઓવરવાઇઝ બનવું છે, ये થોડા। લે શું છે, એક મિનિટ આશે ઝૂમ. ये आप शुरू से पढ़ना चाहे तो पढ़ सकते। हाँ, એક મિનિટ, ये ઝૂમ નહીં હો રહા હૈ, ये તો મુજે ચશ્મા પહેરના પડેગા. ये અભી મેં ટચ કરતા હતો તો પહેલે ઝૂમ હો રહા થા. નરેશ ભાઈ, આમાં એવું છે કે ઈચ હા, કરી શકશે ઝૂમ, પણ તમે કહેતા તો હું વાંચું ધીરેથી। એક મિનિટ. ઓકે, બાકી સામાન્ય રાજી રાખવા, એટલે આખું આપણે વાંચીએ. પ્રશ્ન કરતા પૂછે છે, બુદ્ધિશાળી કોને કહેવાય? તો દાદા ભગવાન કહે છે, જે પોતાના ઘરમાં, ધંધામાં, ગમે ત્યાં ઓછામાં ઓછી અથડામણ ઉભી થાય એ રીતે વ્યવહાર કરે એ બુદ્ધિશાળી કહેવાય. બાકી સામાન્ય રાજી રાખવા પંડિતાઈ કરે, એક જાતનું ઓવરવાઇઝ પણ છે. બુદ્ધિથી સામાન્ય હેલ્પ થવી જોઈએ. એટલે શું કહેવા માંગે છે કે આપણે સામાન્ય રીતે કેવું કરીએ, તો કે પંડિતાઈ કરે એટલે સામાન્ય ખુશ કરવા માટે એ વ્યવહાર કરે. ખરેખર અથડામણ ના થાય ને એટલો જ વ્યવહાર કરવાનો છે. એટલે સામે વાળાનો જે વ્યૂ પોઈન્ટ છે એ, અને આપણો વ્યૂ પોઈન્ટ છે એ વ્યૂ પોઈન્ટ માંથી કેવી રીતે સમાધાન ખોળવાનું છે. આપણે શું કરીએ છીએ, પંડિતાઈ એટલે હું કંઈક જાણું છું એ રીતે જે વ્યવહાર કરીએ છીએ એને ઓવરવાઇઝ પણ કીધું. અચ્છા વો હમ જાણતે હૈ ઉસકો ઉસકો હમ ઉસપે જો હૈ અપના આગ્રહ કરતે હૈ એક તરફ સે જો હૈ હા, બાકી। ખરેખર તમે જાણો છો, એટલે તમે જો બુદ્ધિશાળી છો, એટલે શું કહેશે દાદા કે બુદ્ધિથી સામાન્ય હેલ્પ થવી જોઈએ. એટલે જો તમે ખરેખર જાણતા હોય અને ખરેખર સમજતા હોય, એટલે ખરેખર તમે પંડિત હોય, હેલ્પ હોની ચાહીએ। તો અચ્છા સામે હેલ્પ થવી જોઈએ. આ તો અથડામણ થાય છે. ફિર ये આગે બોલતે હૈ ઇસમે, एक प्रश्न करता आपनी लेन देन हिसाब हशे देती सामो करपट करे छे, दादाश्री हिसाब ने तो आपने लेट गो करिए छे, हिसाब निवारी निवारी शकाय एम नथी, हिसाब तो मने मल्यो दे निवारी ना शकाय। लेट गो करिए छे क्या बता रहे, हिसाब को लेट गो करिए छे। તમે પહેલા જે શેર કરવાનું ઓપ્શનમાં જે તમે લીધું હતું ને કશ્યપજી, એમાં હું આમ મારા હાથથી આમાં ઝૂમ કરી શકતો હતો, પણ વાંધો નહીં. આપણી લેણ દેણ એટલે કે હિસાબ હશે તેથી સામો કપટ કરે છે. દાદા ભગવાન કહે છે કે હિસાબ ને તો આપણે લેટ ગો કરીએ છીએ. પછી આગળ શું છે? હિસાબ નિવારી
वो थोड़ा मैंने ब्रैकेट में अपने लिए लिखा है, ठीक है। हिसाब निवारी शकाय एम नथी, हिसाब हाँ तो मने मल्यो तेई निवारी ना शकाय। हाँ ये सम क्लियर એટલે हुआ? આમાં બધું પેલું લાંબુ લાંબુ છે ને, એટલે સળંગ વાંધો નહીં. આપણે લેણ દેણનો હિસાબથી આપણે દાદા ભગવાન કહે છે હિસાબને તો આપણે લેટ ગો કરીએ છીએ, એટલે આપણે હિસાબનો છે ને એનો વાંધો નથી. દાદા ભગવાન કહે છે હિસાબ જો છે એનો વાંધો નથી, હિસાબ નિવારી પછી શું છે આગળ? શકાય એમ નથી, હા, હિસાબને આપણે હિસાબથી મુક્ત થઈ શકાય એવું નથી. હિસાબ તો મને, જાપ તો મને મળ્યો તે નિવારી ના શકાય। હા, દાખલા કે દાદા ભગવાન આપણે મળ્યા તો એ એ હિસાબ છે એમાંથી પણ નીકળી શકાય એવું નથી. પછી तो मतलब ये बोल लेट गो करने का मतलब क्या होता है, जो है मतलब वो उसको उसको जो है उस पे ज्यादा फोकस नहीं रहता है, ये बोलना चाह रहे हैं? हाँ, फोकस नहीं करते, ये कहना चाहते हैं हिसाब का कोई दिक्कत नहीं है. अच्छा ठीक है ठीक है। फिर ये मैं लास्ट एक पूछना चाह रहा था, एक मिनट। ये मानव धर्म पुस्तक है, इसमें बीजी बृष्टि बगाड़े चा मानव धर्म चुक्यो, ठीक है। इसमें पोता ने ख्याल आवो जोइए के हु कोकनी छोकरी पर दृष्टि करूं छू तो को मारी छोकरी पर करशेज ए वो ख्याल रहे वो जरूर जोइए तो ए मानव धर्म कहवाए। अब इसमें जो मुझे ये जो समझना है कि हम जो है किसी के लड़की पे दृष्टि बिगाड़ेंगे तो मेरा मेरी छोकरी पर जो है वो करशेज, ये समझना है, ये कैसे होता है? અહીંયા દાદા ભગવાન શું કહેવા માંગે છે તો કે માનવ ધર્મ શું છે, તો કે અણહકનું જે લે છે ત્યાં માનવ ધર્મ ચૂકાય છે. દાખલા તરીકે જાનવર ગતિ કેવી છે, તો કે જાનવર ગતિમાં તો એને જ્યાં પણ મળ્યું ત્યાં ત્યાંથી એ એને લેવાથી મતલબ જ હોય. જાનવર ગતિમાં જાનવર ગતિમાં કેમ જવું પડે છે, કે આ માનવ ધર્મ ચૂક્યો એટલે જાનવર ગતિમાં જવું પડે છે. કારણ એટલે અણહકનું જે લેવાનું અંદર જે થયું ભાવ થયા ત્યાં એ માનવ ધર્મ ચૂક્યો, તો અને મતલબ હકનું ભોગ્યું તો એ માનવ ધર્મમાં આવ્યું. हाँ नहीं वो तो ठीक है, लेकिन ये जो बता रहे ना कि अपने जो है कि जो ऐसा ऐसा होता है, मतलब पोतानो ख्याल मतलब कि कोकनी छोकरी पर दृष्टि करूं छू तो कोकनी मारी छोकरी पर करशेज, ये इसके बारे में पूछ। हाँ, तो के पोते पोते बगड़ियो ने, आज दाखला तरीके राजा राजा बगड़े तो पछी प्रजा सारी रहे खरी. अच्छा वो नेगेटिव प्रभाव पड़ेगा तो वो बढ़ेगा जो वापिस अपने को आएगा, ऐसा बोलना चाह रहे हैं? हाँ, तो के बाप जेवु करे तो भाई छोकरा केवा होय. हाँ अच्छा ऐसे, अच्छा मतलब हाँ वो जो वापिस हमारे को वही परिणाम आएगा, ऐसा बोलना चाह रहे हैं ना? तो बगड़ी जैसे पोते बगड़ियो तो ए, उते 5% बगड़े हो तो एक छोकरा तो 25% बगड़ी जैसे. और ये बोल रहे मानव धर्म लिमिटेड छे, लिमिट नी बाहर नथी पन एटलू जो ए करे तो घनु थई गयु। हाँ, खाली मानव धर्म क्या छे, तो के પોતાને જે પ્રાપ્ત મળ્યું છે એટલે અણહકનું ભોગવતો નથી, બસ એટલું જ છે, એટલું જ કરે ને તો ઘણું થઈ ગયું. अच्छा मतलब बाहर लिमिट नी बाहर नथी एटले એટલે તમારે બીજું કશું માનવ ધર્મ જાળવવા માટે બીજું કશું કરવાનું નથી, ખાલી આટલું જ કરવાનું છે, अच्छा આટલું જ કરવાનું છે, આટલું अरे લિમિટેડ છે બસ. ખબર પડી, માનવ ધર્મ જાળવવું હોય તો આટલું જ લિમિટેડ જ છે. જય ધન્યવાદ। જય સચ્ચિદાનંદ। સચ્ચિદાનંદ કશ્યપજી, જય સચ્ચિદાનંદ હિરાનંદજી. કોઈનો પ્રશ્ન પણ નથી ને આપણે સમય પણ થઈ ગયો છે. રેખાબેન પ્રશ્ન રેખાબેન નો હતો, અને પૂછી કહેવાય. દઈએ એક વાર. રેખાબેન તમારે પ્રશ્ન છે હજી? તમે હાથ ઉપર કર્યો હતો તો અનમ્યુટ કરજો. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ હિરાનંદજી, જય સચ્ચિદાનંદ નરેશભાઈ, જય સચિદાનંદ. તમારે પ્રશ્ન છે હજી?
હા ના હા એટલે મેં છે ને થોડું આના ઉપર હતું, એક દાદાનું જે સેન્ટેન્સ હતું ને કે પ્રામાણિકતા એ પરસ્પર ઓબ્લાઇઝિંગ નેચર, બસ આટલાની જરૂર છે. પ્રામાણિકતા અને પરસ્પર ઓબ્લાઇઝિંગ નેચર એટલે આ બે વસ્તુથી આટલાની જરૂર છે, એટલે આમાં શું કહેવા માંગે છે? એમણે અત્યારે આ માનવ ધર્મની વાત કરી કે નહીં, હા એટલે જ મને. હા તો એનું પ્રમાણિકતા નો ઓબ્લાઇઝિંગ નેચર છે, તો એનું મનુષ્ય પણ જળવાઈ ગયું, અચ્છા નહીં તો અચ્છા તિર્યંચન એટલે આ એના બે વસ્તુ પ્રતિ. હોય, પ્રામાણિકતા ને પરસ્પર ઓબ્લાઇઝિંગ નેચર, એટલે હા, એની જરૂર જણાઈ રહી એમ ને. એટલું એટલું એને એના બીજો ભાવ મનુષ્યને મળે, હા એટલા માટે આટલી બે વસ્તુ બહુ જરૂરી છે. મનુષ્ય બીજો ભાવ મનુષ્યનો મળે એના માટે અચ્છા પ્રામાણિકતા અને ઓબ્લાઇઝિંગ નેચર. અને ઓબ્લાઇઝિંગ નેચર બહુ જ વધારે થાય, આગળ વધતો જાય તો એ દેવગતિમાં જાય. એને બીજો ભાવ મનુષ્યને. રેખાબેન સમજાયું? હા, એટલે ઓબ્લાઇઝિંગ નેચર જો આપણે, એટલે એ તો આપણને ખબર પડે જ છે કે પ્રામાણિકતા, પણ બધું આ બે ને એમ એકદમ સાથે મૂકી દીધું, એટલે કે એટલે બસ એટલે મેં પૂછ્યું, મેં કીધું એકદમ હા કે પ્રામાણિકતા અને ઓબ્લાઇઝિંગ નેચર. અને એક બીજું એમનું સેન્ટેન્સ હતું ઘર્ષણ માટે હતું કંઈક, કે બધી આત્મશક્તિ જો કદી ખલાસ થતી હોય તો તે ઘર્ષણ, ઘર્ષણ હા, થી સહેજ પણ ટકરાય તો. ઘર્ષણ એટલે આપણે આજે ટકરાર ઝઘડા કહીએ એ જ ને. સામે વાળાનો કોઈ કોઈ વ્યૂ પોઈન્ટ છે અને આપણો વ્યૂ પોઈન્ટ છે, પણ સામે વાળાનો વ્યૂ પોઈન્ટ સમજાયો નહીં અને આપણો જે વ્યૂ પોઈન્ટ છે એને પકડી રાખીએ, એટલે ઘર્ષણ ઉભું થાય. એ તો હીરાના જે બધું નાની નાની વાતમાં થતું હોય ને, કારણ કે હા, કેટલી બધી વાર એ તો હોય જ ને કે તમે તમારી રીતે એમાં સાચા હોય. એમાં હા તમને એમાં તમારી બધી શક્તિ વપરાઈ જાય છે, એટલે તમારી એ શક્તિ જો બચાવી રાખી હોય તો આ ઘર્ષણમાં ના આવતા. અચ્છા ફાઇન, તો એમાં તો કોઈ દિવસ આપણને પેલું પાછા પડવું ગમે જ નહીં ને. એ તો અમે એમ આપણે જે પકડ્યું હોય ને, આપણને સાચું લાગતું હોય તો તમે એને થોડું પકડવા કોશિશ કરો જ ને. હા, એટલે આ તમને પરિણામ ખબર પડે કે એનું પરિણામ શું આવે છે, કે તમારી બધી શક્તિ, એટલે આમ તો આત્મશક્તિ તો ખરી, પણ શારીરિક શક્તિ ને માનસિક શક્તિ પણ ક્ષીણ થતી જાય છે. આ બધા જે રોગ બીમારી બધું આવે છે, બધું એના લીધે આવે છે, આ ઘર્ષણથી. કારણ કે તમારી શારીરિક શક્તિ, માનસિક શક્તિ, આત્મશક્તિ બધી જ એમાં ચાલી જાય છે. અચ્છા તો પછી કેવી રીતે લાઈફમાં ચાલવાનું જ, કેવી રીતે તો તો પછી તમને ઘર્ષણ તો આ તમને તો આટલું ખબર પડી ગઈ કે ભાઈ આ આ આ વસ્તુ કરવાથી મને હા, એટલે બહુ દાંતો ખેંચવાનો નહીં એટલે એનો મતલબ એમ. કે આ આ દાખલા તરીકે તમારું 5 રૂપિયાનું, 25 રૂપિયાનું કે 25 હજારનું નુકસાન થયું છે, હા ચલાવ્યો, પણ એ તમને શું થશે કે આ નુકસાન હું મેળવવા માટે આવું કરું, આવું કરું, આવું કરું, કોઈ પણ રીતે ઘર્ષણમાં આવવાનું થશે. ઓકે હવે અચ્છા એ 25 હજાર ગમે તેટલા તમે ઘર્ષણમાં આયા, અને કદાચ વખતે 25 હજાર મળ્યા પણ ખરા, કે 25 લાખ તમારા ગયા છે, 25 લાખ મળ્યા પણ ખરા, હા પણ એને તમે ભોગવી નહીં શકો, કારણ કે બધું જ ખલાસ થઈ ગયું એનું એ મેળવવામાં. અચ્છા સરસ, બહુ સરસ, બસ જય સર. મને આ સમજવું હતું કે આ ઘર્ષણ એટલે અહીંયા શું કહેવા માંગે, કારણ કે આ તો બહુ કોમન વસ્તુ કહેવાય ને બધાને, હા, સવાર સાંજ થતું, એટલે આ તો રૂટીન લાઈફમાં થતું જોઈએ પણ ઘર્ષણ તો આપણે બધે. આ એનું પરિણામ જાણી લેવાનું છે કે શું પરિણામ આવશે આ ઘર્ષણથી. તમારા પ્રમાણે કદાચ થયું ને, હા તમે કોઈના ઘર્ષણમાં આયા અને કદાચ તમારા પ્રમાણે ઘર્ષણ કરીને થયું એ ખરું, પણ જે જેના માટે તમે આટલું ઘર્ષણ કર્યું હતું ને, એને તમે ભોગવી નહીં શકો. એટલે આ ઘર્ષણ એટલે અહીંયા વર્ડ આર્ગ્યુમેન્ટ લે છે કે કોઈ બધું જ આવી વર્ડ, ગયું, બધું જ આવી બધું જ ગયું. આવી ગયું, બધું જ આવી ગયું. ઓકે કોઈ માનથી વાત રાતે ઊંઘ નથી આવતી, એ પણ ઘર્ષણ છે. એ કેવી રીતે. અંદર વિચારો ચાલે, પેલા એ મને આવું કીધું, કેમ આવું કીધું, પેલા એ આવું કર્યું, કેમ આવું કર્યું, મેં તો એની જોડે આટલું સારું કર્યું હતું, તો એને મારી સાથે આવું કર્યું, આ ઘર્ષણ. અચ્છા તો એને તો તમે અંદર વિચારમાં તો પછી કેવી રીતે એને બંધ, એટલે એમ જ મૂકી દેવાનું ખબર કે પડે જે કે થયું એ વ્યવસ્થિત એમ. આ જે ઘર્ષણ છે એનું પરિણામ શું આવશે, કે મનની શક્તિ, આત્મશક્તિ, શારીરિક શક્તિ બધી ક્ષીણ કરી નાખશે. આ સમજાય, અચ્છા આ સમજાય, એનું પરિણામ સમજાય, તો પછી ઘર્ષણમાંથી બહાર નીકળે. જય નીકળાઈ જશે. ઓકે બહુ સરસ, જય સચિદાનંદ, સચિદાન, જય જય સચિદાન. રેખાબેન તમે સચિદાનંદ. ફોલો કરજો ત્રિમંત્ર, હા આપણે એ પૂરું કરીએ
हीरेराम जी हाँ जी, नमो त्रिमंत्र बोलो और रेखावन फॉलो करो। जय सच्चिदानंद। वितरागाय, नमो वितरागाय, नमो नमो अरिहंताणम, अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो उवज्जायाणम, नमो लोए सव्वसाहुणम, नमो लोए सव्वसाहुणम, ऐसो पंच नमुक्कारो ऐसो पंच नमुक्कारो, सव्वपावप्पणाशृणु सव्वपावप्पणाशृणु, मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय जय सच्चिदानंद सच्चिदानंद हरिराम हीरानंद जी, जय जी, जय सच्चिदानंद सर्व सच्चिदानंद। महात्मा।